તમામ મિત્રોનું જ્ઞાન લાઈવ પરિવાર વતી હું ચેતન પટેલ હાર્દિક સ્વાગત કરું છું ખાખી તો પાકી લાઈવ ક્વિઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વેરી ગુડ ચલો મિત્રો ઝડપથી આવી જાઓ અને તમામ મિત્રો જે આવી ગયા છો એ મિત્રોને વિનંતી છે કે આપણો આ વિડીયો લાઇક કર દો અને તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો આપણી લિંક જેથી કરીને આપણે ઝડપથી આપણી લાઈવ ક્વિઝ શરૂ કરી શકીએ અને મેક્સિમમ મિત્રો આમાં પાર્ટિસિપેટ થાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ગુજરાતની અંદર હુ ઇઝ ધ કિંગ ઓફ લો બરાબર ગુજરાતનો કાયદાનો કિંગ કોણ છે કાયદા કિંગ કોણ છે લો ગુરુ કોણ છે ગુરુ ની વાત નથી કરતો લો ગુરુ તો આપણે વાત કરવી છે આજે ખાખી તો પાકી બરાબર તો તો ખાખી પાકી તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું શરૂ કરીએ આપણી લાઈવ સિરીઝ ખાખી તો પાકી તો એની અંદર આપણે આગળ વધીએ તો આજે આપણે મિત્રો લાઈવ ક્વીઝ રમવાની છે અને એ લાઈવ ક્વિઝની ની અંદર તમને જે ઈનામો મળવાના છે એની થોડીક જાહેરાત કરી દઉં અને તમારો કોડ ઝડપથી આપવું એટલે કે આપણે ઝડપથી ક્વિઝ તરફ જઈએ તો આપણો ટાઈમ થઈ ગયો છે પીએસઆઈ એએસઆઈ કાલ તમે એક વિડીયો જોયો હશે બરાબર સુરતનો એટલે તમે બધા ખાખીનો પાવર કાલ તમે જોયો હશે બરાબર છે એટલે તમે બધા બેન આપણે કોન્સ્ટેબલ શું નામ છે મને કોમેન્ટ કરજો તો કાલ આપણે એમનો વિડીયો જોયો છે કોન્સ્ટેબલ બેન સુરતના અને સામે મિનિસ્ટરના દીકરા કુમાર કાનાણી સાહેબના બરાબર ખૂબ જ વાયરલ થયો છે આખું ગુજરાત અત્યારે જોવે છે એટલે એક કોન્સ્ટેબલનો પાવર તમે કાલ જોયો છે તો ખાખીનો પાવર જોવાનો છે અને ખાખી તમારે મેળવવાની છે તો એના માટેની આપણે લાઈવ ક્વીઝ અત્યારે હા સુનિતા યાદવ બરાબર તો સુનિતા યાદવબેન જે છે એમનો આપણે કાલ આ વિડીયો જોયો બરાબર ઓડિયો જોયો આખા ગુજરાતે જોયો અને બધાએ એમને શાબાશી પણ આપી તો આ ખાખીનો પાવર છે બરાબર પણ બહુ વધારે પાવર એ પાછો નહીં કરવાનો બરાબર પાવર પાછો બહુ વધારે કરવા માટે એ એવા ઈરાદાથી પાવ નોકરી નહીં લેવાની કે આપણે બધાને મારવા છે અને આપણે આમ કરી નાખવું તેમ કરી નાખવું આપણે સારું કામ કરવું છે એક સારા પોલીસ ઓફિસરની છબી ઊભી કરવી છે તો એ રીતે આપણે નોકરી મેળવવાની છે આપણે આજે વન ટુ ટેન રેન્ક એકથી દસ રેન્કના જે મિત્રો છે એમના માટે ફ્રી કોર્સ રાખ્યો છે એકથી દસ રેન્ક માટે તો કે ભાઈ જે તમારા આજ જે દસ મિત્રો છે એ પહેલાં દસ આવશે એને જે બેચ જોઈએ ફ્રી આપવાની છે બરાબર એટલે કે પીએસઆઈની બેચ છે કોન્સ્ટેબલની બેચ છે ટાર્ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી છે એમાંથી જે એ પસંદ કરે એમને ફ્રી મળશે અગિયાર થી સો સુધીના રેન્ક છે એમને સિક્સટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટ મળશે ફીસમાં અગિયાર થી સો સુધીના રેન્કને સિક્સટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટ આપણે આપવાના છીએ અને એકસો એક થી ત્રણસો સુધીના રેન્કને ફિફ્ટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટ આપવાના છીએ બરાબર છે મિત્રો તો ઝડપથી આવી જાઓ લાઈવ આ લિંક શેર કરી દો તમારા મિત્રોને એટલે આપણે ઝડપથી શરૂ કરવું છે મેન્ટી ડોટ કોમ પર જઈ અને એનો તમને કોડ હું આપું એટલે આપણી લાઈવ ટેસ્ટ શરૂ થઈ જાય બરાબર છે તો લાઈવ ટેસ્ટ શરૂ થઈ જાય ત્યાં સુધી તમામ મિત્રોને એક વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને ઝડપથી શેર દો જેથી કરીને મેક્સિમમ મિત્રો આમાં જોડાઈ શકે બરાબર છે ચલો આગળ વધીએ તો તમને સમજાઈ ગયું છે કઈ રીતે આપણે સ્કોલરશીપ આપવાના છીએ આમાં એના માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકી દીધી છે બરાબર જે મિત્રોનો નંબર આવે અને એમને એમ લાગે કે ના અમારે કોર્સ પરચેસ કરવો છે અને અમારે ખાખી જોઈ છે સિંઘમ બનવું છે બરાબર દબંગ બનવું છે કે પછી આપણે સિમ્બા બનવું છે તો આ તૈયારી કરવા માટે તમને બધાને મિત્રો અહીંયા પેમેન્ટ કર્યા પછી ફોર્મ ભરવું તો આ ગૂગલ ફોર્મની લિંક મૂકી છે બરાબર એકથી ને ફ્રી માટે આ લિંક ઉપર ઓપન કરીને પોતાની ડિટેલ ભર દેવાની છે ખાસ પોતાનો સ્ક્રીનશોટ પણ મોકલવાનો છે તો એકથી દસ માટે ફ્રી માટેની લિંક છે અગિયારથી સાઠ સાઠ ટકા ડિસ્કાઉન્ટની લિંક છે અને એકસો એકથી ત્રણસો પચાસ ટકા ડિસ્કાઉન્ટની લિંક છે તમામ મિત્રોને આ લિંકની અંદર પોતાની ડિટેલ્સ ભરી આપવાની છે અને આ પ્રમાણે તમને જે ફ્રી કીધું છે એને ફ્રી મળી જશે સાઠ ટકાવાળાને સાઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે પચાસ ટકાવાળાને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં બેચ મળી જશે ચલો તો હવે આગળ વધશું આપણે જોવું છે વુ ઇઝ ધ કિંગ ઓફ લો બરાબર લોના કિંગ કોણ છે આપણે ઝડપથી આગળ વધીએ તો લો ના ત્રીસ ક્વેશ્ચન આપણે જોવાના છે આ રીતની આપણી કોન્સ્ટેબલ બેચ છે જે મિત્રો જીતશે એ બેચ અવેલેબલ થશે બરાબર છે અને ત્યાર પછી જે મિત્રો છે એમને ટાર્ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી બેચ જોઈએ તો એમને ટાર્ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી અવેલેબલ થશે હવે તમે એમ કહેશો સાહેબ અમારો નંબર ના આવે ને થી પાછળ રહી તો અમને શું જે મિત્રોનો નંબર ના આવે ત્રણસો સુધી અને ભાગ લીધો હોય તો એમના માટે આપણે કંઈક લાવશું સારું બરાબર છે એમને કંઈક લાભ થાય એવું કરી દઈશું અત્યારે આપણે એમના માટે મિત્રો એવું નક્કી કર્યું છે કે ટ્વેન્ટી ડિસ્કાઉન્ટ એટલે કે ઓલ પાર્ટિસિપેન્ટ તમામ ભાગ લેનાર ભાગ લેનાર તમામ મિત્રો માટે આપણે તો કે ભાઈ ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ રાખશું બરાબર એટલે કે તમને પણ લાભ મળશે કદાચ કોઈનો નંબર ના આવે કે ભાઈ અમે ભાગ લીધો તો સાહેબ પણ અમારો નંબર ના આવ્યો તો અમને શું આપશો તો ભાગ લીધો હોય નંબર ના આવે એને પણ આપણે ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપશું અને આ સિવાય એક બીજી જાહેરાત તમને કરી દઉં તો કે ભાઈ નેક્સ્ટ સન્ડેના આપણે એક આ શિક્ષણ સેવાની જે તૈયારી કરે છે મિત્રો બરાબર એચ ટાટ ટા ટેટની તૈયારી કરે છે શિક્ષણ સાથે જોડાયેલા છે એમના માટે એક ક્વીઝ આપણે રાખીએ છીએ નેક્સ્ટ સન્ડેના બરાબર તો નેક્સ્ટ સન્ડેના જે લોકો એજ્યુકેશન સાથે જોડાયેલા છે એમના માટે આપણે લાઈવ ક્વિઝ રાખી છે આજની આપણે ક્વિઝ ઝડપથી શરૂ કરવી છે તો ઝડપથી મિત્રો આવી જજો અને આપણે આજની ક્વિઝ શરૂ કરી દઈએ સરસ ચલો તો આગળ વધશું આપણે મેન્ટી ડોટ કોમ પર આપણે જવાનું છે પણ હું કહું પછી જવાનું છે બરાબર આપણે એક આરઆરબી આઈબીપીએસની બેચ જે છે એ શરૂ કરીએ છીએ બરાબર આવતીકાલથી આરઆરબી આઈબીપીએસના લેક્ચર શરૂ થઈ જાય છે તો એમાં જે મિત્રોનું મેથ્સ રીઝનિંગ સારું છે એને એમાં જવાનું છે અને બાકી બધાને પીએસઆઈમાં મેથ્સ રીઝનિંગ આપણું નબળું હોય તો આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બરાબર જો કે ગઈ વખતે કોન્સ્ટેબલમાં એ ક્વેશ્ચન વધારે પૂછાઈ ગયા હતા એટલે રિઝનિંગ તો કરવું જ પડે બરાબર કોઈ વિષયથી છટકીએ તો ચાલે નહીં પણ આપણને ખાખી જ પસંદ છે તો આપણે ખાખીની તૈયારી કરશું ચલો ત્યાર પછી હવે આપણે મેન્ટી ડોટ કોમ પર જવાનું છે હાઉ ટુ પ્લે તો મિત્રો તમામને મેન્ટી ડોટ કોમ ખોલવાની છે બરાબર લિંક અહીંથી તમને શેર કરવામાં આવે છે લિંક અહીંથી તમને શેર કરવામાં આવે છે મેન્ટી ડોટ કોમની લિંક મેન્ટી ડોટ કોમની લિંક તમને મિત્રો અહીંથી યુટ્યુબ કોમેન્ટમાં શેર કરવામાં આવે છે અને એ લિંક પર ક્લિક કરી અને તમારે કોડ નાખવાનો છે એકોતેર બત્રીસ સત્તાવન બરાબર છે એટલે કે સાતસો તેર બસો સત્તાવન છ આંકડાનો કોડ છે સાતસો તેર બસો સત્તાવન આ કોડ આપણે નાખવાનો છે સાતસો તેર બસો સત્તાવન ડોટ કોમ પર જવાનું છે મિત્રો ક્યાં જવાનું છે મેન્ટી તમને લિંક મિત્રો શેર કરવામાં આવે છે લિંક પર ક્લિક કરો અને કોડ નાખો સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન એકોતેર બત્રીસ સત્તાવન છ આંકડાનો કોડ છે છ આંકડાનો કોડ આપણે નાખવાનો છે અને મેન્ટી ડોટ કોમ પર ઝડપથી આવી જવાનું છે તો તમામ મિત્રો જે લાઈવ છે મેન્ટી ડોટ કોમ પર આવી જાઓ અને પછી પાછળથી પાછી યુટ્યુબમાં પૂછપૂછ કરો સાહેબ કઈ રીતે રમવાની તો તમારે લેટ ના આવવું જોઈએ બરાબર સમયસર આવવું જોઈએ ઝડપથી તમે મેન્ટી ડોટ કોમ પર આવી જાઓ મિત્રો એકોતેર બત્રીસ સત્તાવન તમામ મિત્રોને પાંચ મિનિટનો આપણે ટાઈમ આપીએ છીએ મેન્ટી ડોટ કોમ પર આપણા રેન્કનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો બરાબર જે નંબર આવે એ આપણે ઘણા એવું થાય કે આપણો નંબર જ બહુ પાછળ આવ્યો બસો ઉપર નંબર આવ્યો ત્રણસો ઉપર નંબર આવ્યો જે નંબર આવે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે બરાબર એ મેન્ટી ડોટ કોમનો કોડ છે મેન્ટી ડોટ કોમ પર આ કોડ નાખશો એટલે ક્વિઝ જોઈન કરી શકશો અને તમારે તમારું નામ અને નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું છે કરો કરો ચલો મિત્રો આવી ગઈ છે આપણી મેન્ટી ડોટ કોમ વેઇટિંગ ફોર ધ પ્લેયર્સ ઝડપથી બધા પ્લેયર્સ આવી રહ્યા છે ચલો ઝડપથી આવી જાઓ મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજની આપણી લાઈવ ક્વિઝમાં તો ઝડપથી આપણે મેન્ટી ડોટ કોમ પર જોડાઈ જશું અને આપણી લાઈવ ક્વિઝ રમવાની શરૂઆત કરશું સાતસો સોળ મિત્રો હજી આવ્યા છે ઝડપથી આવી જાઓ કોડ આપ્યો છે એકોતેર બત્રીસ સત્તાવન અને મેન્ટી ડોટ કોમ વેબસાઇટ છે બરાબર ને આપણે મેન્ટી ડોટ કોમ પર જ ક્વિઝ રમવીએ છીએ તો તમે બધા ઝડપથી આવી જાઓ તો આપણી ક્વિઝ શરૂ થઈ જાય ચલો ક્વીઝ શરૂ થઈ ગઈ છે દબાયું તે હું કહું પછી શું કામ દબાવે દબાવીશું ના કરીશ ચલો હવે સારું થઈ ગઈ છે આપણી ક્વીઝ હું કંઈ કરતો નહી હું કહું નહીં ત્યાં સુધી પહેલો પ્રશ્ન આવી ગયો છે સ્ક્રીન પર બરાબર તમારે આન્સર કરવાનો છે હવે આન્સર પણ થવા માંડ્યો છે વેરી ગુડ મિત્રો તો સાતસો વેરી ગુડ વેરી ગુડ ચલો સાત પચાસ મિત્રો આન્સર આપ્યો છે પહેલો પ્રશ્ન આપણો ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસી અઢાર કેટલામો વૈધાનિક કાયદો બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો તો સાચો જવાબ આપ્યો છે ત્રણસો છોતેર મિત્રો અઢારસો સાહીઠ નો મિત્રો પિસ્તાલીસ આ એક્ટ હતો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર અઢારસો સાહીઠ નો પિસ્તાલીસ એક્ટ બરાબર છે તો આપણા ત્રણસો ને મિત્રોનો જવાબ સાચો છે હવે આપણે જોઈએ છીએ આગળ ત્રણસો ને છોતેર મિત્રની અંદર કોણ ફાસ્ટેસ્ટ આન્સર આપનારું છે જે મિત્રો હજી હમણાં આવ્યા છે તો એ લોકો ઝડપથી મેન્ટી ડોટ કોમ પર આવી જાઓ અને મેન્ટી ડોટ કોમ પર કોડ મિત્રો તમારે નાખવાનો છે સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન એટલે કે તમે પછી લેટ આવો તો એક બે પ્રશ્ન વયા જાય તો તમે મેરિટમાં પાછળ ના રહી જાઓ એટલા માટે તમને તક આપી છે સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન આપણો કોડ છે ઝડપથી મેન્ટી ડોટ કોમ પર આવી જવાનું છે અને ત્યાં આપણે આ ક્વિઝ રમવાની છે પહેલો ક્વેશ્ચન આપણો પૂરો થઈ ગયો છે બરાબર નહીં થતું સર થાય તે તમને આવડતું નથી બરાબર નથી આવડતું એટલે નથી થતું લિંક ઉપર ક્લિક કરો અને મેન્ટી ડોટ કોમનો કોડ નાખો સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન લાલજીભાઈ બહુ ઇઝી છે બરાબર તમને જો નીચે લિંક એ મોકલે છે કોમેન્ટમાં એના ઉપર ક્લિક કરો અને સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન એકોતેર બત્રીસ સત્તાવન આ નાખો એટલે ઝડપથી આવી જાવ એટલે મારે આગળ ક્વિઝ ચાલુ કરવી છે ચલો જેને ના થતું હોય એકવાર હજી ટ્રાય કરી લો થઈ જશે ચલો હરિભાઈ ભરવાડ આપણે મેન્ટી ડોટ કોમમાં જવાબ આપવાના છે હરિભાઈ ખુલતું નથી સર રોહિતભાઈ ઠાકોર ખુલશે ખુલશે વાલા ટ્રાય કરો ખુલી જ જાય ઓપન નથી થતું ફરી એકવાર લિંક મોકલે છે ચલો તમને લિંકની ઉપર ક્લિક કરો અને ઝડપથી કોડ નાખો સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન એટલે આપણી મેન્ટી ડોટ કોમ ઉપર ક્વિઝ શરૂ થઈ જાય ચલો જોડાવાનું એ જોડાઈ જાઓ છેલ્લી તક છે છેલ્લી બે મિનિટ છે જોડાવા માટે ચલો પછી આગળ વધવું છે નામ નાખતા ભૂલી ગયો કાંઈ વાંધો નહીં નામ નાખ્યું હોય તો અનામી તરીકે તમને ગણી લઈશું નિલેશભાઈ તલસાણિયા ચાલશે ચાલશે ભલે નામ ના નાખ્યું હોય તો આ વખતે ચાલી લઈશું બરાબર એક જવાબ આપ્યો આગળ નથી વધતું આગળ વધારું તો વધે ને એક જ હજી આપણે પ્રશ્ન પૂછ્યો છે ચાલો તો હવે બધા આવી જાવ ફટાફટ લેડર બોર્ડ પર જવું છે વિનયભાઈ કરો લેડર બોર્ડ ચલો લેડર જોઈએ છે કોણ ફર્સ્ટ તું ના ક્લિક ના કરીશ તો હું અહીંથી કરી દઈશ એ મૂકી દે આઈપીસી એક્ટ નું ન્યાયિક નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું આપણો બીજો ક્વેશ્ચન છે મિત્રો ઝડપથી જવાબ આપજો આઈપીસી એક્ટ નું ન્યાયિક નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ચલો હવે બે સેકન્ડ છે સાતસો આ સાતસો ચોરાણું સાતસો ચોરાણું મિત્ર જવાબ આપી શક્યા છે અને એમાં સાચો જવાબ કેટલાનો છે ઓનલી સેવન્ટી સિક્સ હવે આમાં તમે કહોને કાયદો આવડે આ કાયદો આવડ્યો આઈપીસી એક્ટ કોણે બનાવ્યો હતો એવું નથી પૂછ્યું ભાઈ મેં મેં એવું પૂછ્યું છે એનું ન્યાયિક નિરીક્ષણ કોણે કર્યું તું આઈપીસી હેક્ટ લોર્ડ બેબિંગ્ટન મેકોલોએ બનાવ્યો તો ખ્યાલ છે તમામને આવડે છે બરાબર આઈપીસી એક્ટ કોણે ઘડ્યો તો લોર્ડ બેબિંગ્ટન મેકોલો પણ આઈપીસી હેકનું ન્યાયિક નિરીક્ષણ કોણે કર્યું તું તો સન સર બાન્સ પીલે કે કરેલું હતું તો અહીંયા જવાબ મિત્રો છે એ મોટા ભાગનાનો ખોટો છે છોત્તેર મિત્રોનો જવાબ સાચો છે અને હવે તો કે મિત્રો મોટા ભાગનાનો ખોટો જવાબ છે એટલે પાછળથી જોડાય એની ચિંતા કરવાની જરૂર નથી મોટા ભાગનાનો જવાબ ખોટો છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી આપણે જોઈએ તો હવે કોણ લેડર બોર્ડમાં આગળ છે જોઈએ આપણે બરાબર છે તો હવે આપણે જોવું છે લેડર બોર્ડ ચલો હવે આપણે જોઈએ લેડર બોર્ડની શું સ્થિતિ છે વેરી ગુડ લેડર બોર્ડ આપણને જોવા મળ્યું છે પહેલો બીજા પ્રશ્ન પછી લેડર બોર્ડ ઉપર કોણ છે તો ભગીરથભાઈ ગઢવી મિત દેસાઈ વેરી ગુડ ચલો તો પહેલા નંબર ઉપર અત્યારે આપણી પાસે છે મિત દેસાઈ મિત દેસાઈ ડાભી બરાબર છે એટલે કે મિતભાઈ આપણી પાસે પહેલા નંબર પર છે ભગીરથભાઈ ગઢવી સેકન્ડ નંબર પર છે ગુડુ આપણી પાસે થર્ડ નંબર પર છે ફાસ્ટેસ્ટ આન્સર આપ્યો છે મનીષભાઈ શાહ એટલે કે મનીષ શાહે ફાસ્ટેસ્ટ આન્સર આપ્યો છે તો આપણી પાસે મિત્રો આ દસ મિત્રો છે જે મિત્રો હજી લેડર બોર્ડમાં નથી આવ્યા તો એમના માટે નવો ક્વેશ્ચન લાવું છું અને તમે લેડર બોર્ડ પર આવી શકો એવો આપણે પ્રયત્ન કરીએ છીએ બે ક્વેશ્ચન થયા છે હજી આપણી પાસે અઠ્યાવીસ ક્વેશ્ચન બાકી છે અઠ્યાવીસ હજાર પોઈન્ટની રમત બાકી છે કેટલી ટ્વેન્ટી એટ થાઉઝન્ડ પોઈન્ટ અઠ્યાવીસ હજાર પોઈન્ટની રમત બાકી છે એટલે જે મિત્રો હજી નવા જોડાણા છે એમને વિનંતી છે એકોતેર બત્રીસ સત્તાવન સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન પર આવી જવાનું છે અને આપણી મેન્ટી ડોટ કોમની ક્વિઝ છે જોઈન કરી લેવાની છે તો ઝડપથી આવી જજો મિત્રો આપણે જવું છે ત્રીજા પ્રશ્ન તરફ તો જોઈએ હવે ત્રીજો પ્રશ્ન શું છે તો આપણો થર્ડ ક્વેશ્ચન હવે આપણો જુઓ છે તો આ આવે છે હવે તમારી સ્ક્રીન પર આપણો થર્ડ ક્વેશ્ચન આન્સર ફાસ્ટ ટુ ગેટ મોર પોઈન્ટ એક હજાર પોઈન્ટ નો પ્રશ્ન છે જેટલો ઝડપથી જવાબ આપશો એટલા વધારે પોઈન્ટ મળશે નીચેનામાંથી કોને આઈપીસી ના કાયદાની હકુમતમાંથી માંથી બાકાત રાખવામાં આવેલ નથી એટલે કે નીચેનામાંથી કોને આઈપીસી માંથી બાકાત રાખેલ નથી આઈપીસી ની અંદર એને સમાવી લીધા છે બાકાત કોને નથી રાખ્યા ચાર ઓપ્શન છે જવાબ આવ્યો છે મિત્રો આઠસો ને આઠસો ને સાડત્રીસ મિત્રોનો જવાબ આવ્યો છે પણ સાચો કેટલાનો છે એ મહત્વનું છે તો સાચો જવાબ છે મિત્રો બસો ને સત્યો મિત્રોનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ આઈપીસી લાગુ પડે છે ભારતીય દંડ સંહિતા છે એની અંદરથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને બાકાત રાખ્યા નથી કોને રાખ્યા છે તો કે ભાઈ વિદેશી રાજદૂતો રાજ્યપાલ રાષ્ટ્રપતિ પરદેશી રાજવીઓ એમને બાકાત રાખ્યા છે તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પણ આઈપીસી લાગુ પડે છે મિત્રો તો હવે જોઈએ કેટલા મિત્રો એ જવાબ સાચો આપ્યો છે આ તો કાયદો છે ભાઈ બધા માટે જાણવો જરૂરી છે બરાબર તો હવે જોઈએ છીએ કોણ છે ત્રીજા પ્રશ્ન પછી આપણો કાયદાનો કિંગ થર્ડ ક્વેશ્ચન પછી જોઈએ છીએ કોણ છે કાયદા કિંગ તો હવે જોઈએ આપણે ત્રીજા ક્વેશ્ચન પછી લેડર બોર્ડ કોણ છે કાયદા કિંગ કરું કરું બે મિનિટ પેલા જોઈ લો ચલો લેડર બોર્ડની શું સ્થિતિ છે તો મિત્રો લેડર બોર્ડની અંદર ફાસ્ટેસ્ટ છે વિશાલભાઈ જો એક બેન પણ આવી ગયા છે આશા બેન આપણી વચ્ચે તો આ ક્વેશ્ચન થી આશા બેન ની પણ એન્ટ્રી ટોપ 10 માં થઈ ગઈ છે એટલે કે આપણે એક બેન પણ કાયદાની અંદર ખૂબ જ સારું જ્ઞાન ધરાવે છે ભગીરથ ગઢવી ફર્સ્ટ નંબરે છે મનીષ શાહ સેકન્ડ નંબરે છે ઓન્લી બી બી ફોર બલ્લુ હા કે જે હોય બી છે આપણી પાસે ત્રીજા નંબરે હાર્દિક ગોસ્વામી ચોથા નંબરે વિશાલભાઈ પાંચમા નંબરે ફાસ્ટેસ્ટ આન્સર આનો આપ્યો છે વિશાલભાઈએ ચલો તો હવે આપણે મિત્રો જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જે મિત્રો હજી લેટ આવ્યા છે એમના માટે પણ હજી ઘણા બધા પોઈન્ટની રમત બાકી છે બરાબર છે તો મેન્ટી ડોટ કોમ પર આવી જવાનું છે સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન આપણો કોડ છે ક્યાંથી ભાઈ ફૂલ સ્ક્રીન છે ચલો ફૂલ સ્ક્રીન થઈ ગઈ છે ભાઈ ચિંતા કરશો નહીં હવે આપણે જવું છે તો કે ભાઈ કેટલા પ્રશ્નો થયા છે ત્રણ હવે ફોર્થ ક્વેશ્ચન ચોથા નંબરના પ્રશ્નમાં આપણે જવું છે તો આ રહ્યો આપની સ્ક્રીન પર ચલો ફટાફટ જવાબ આપજો અને વધારેમાં વધારે પોઈન્ટ મેળવજો નીચેનામાંથી કયો ગુનો નિગૃહણીય ગુનો કોગ્નિઝિબલ ઓફેન્સ નથી કોગ્નિઝિબલ બરાબર કોગ્નિઝિબલ અને નોન કોગ્નિસિબલ બે પ્રકારના ગુના હોય તો તમારે એવો મને કહેવાનો છે કયો ગુનો કોગ્નિઝિબલ ઓફેન્સ નથી જવાબ તો આવા છે માં ફટાફટ આવે છે ભાઈ આઠસો 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 એકતાલીસ આઠસો એકતાલીસ મિત્રો એ જવાબ આપ્યો છે હવે સાચો જવાબ કેટલાનો છે જોઈએ છીએ થ્રી સિક્સટી નાઇન ત્રણસો ને ઓગણ સિત્તેર મિત્રોનો જવાબ સાચો છે બરાબર છે બનાવટ છે એ કોગ્નિઝિબલ નથી એમાં પોલીસ ડાયરેક્ટ ધરપકડ ના કરી શકે તમે કોકની બનાવટ એટલે હું એવું નથી કે તો બનાવટ કરજો બરાબર પણ એમાં ડાયરેક્ટ ધરપકડ ના થાય એમાં અદાલતની અંદર કેસ ચાલે અને પછી તમારી ધરપકડ કરવા માટે જો રિમાન્ડ તમારા આપે તો તમને પકડે બરાબર છે એટલે કે કોર્ટની મંજૂરીથી ધરપકડ થાય જ્યારે આ બધા ગુનામાં ચોરી છે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે દહેજ મૃત્યુ છે સીધા ઉપાડી લે તમને બરાબર તો આ આપણો હતો ચોથો પ્રશ્ન હવે જોઈએ છે ચોથા પ્રશ્ન પછી શું સ્થિતિ છે આપણી લેડર બોર્ડની તો લેડર બોર્ડ ઉપર આપણે ઝડપથી જવું છે જોઈએ છીએ શું છે લેડર બોર્ડ તો આ આવી ગયું આપણું લેડર બોર્ડ ભગીરથસિંહ ભગીરથભાઈ ગઢવી કાયદાના નિષ્ણાત લાગે છે ભાઈ હા એટલે બી આવી ગયો બી ફોર બલ્લુ એટલે કે બી પહેલા નંબરે છે મિત્રો આ બી જે નામ હોય એ બરાબર પણ આપણે નિક એમને બલ્લું આપ્યું છે તો બી પહેલા નંબરે આવી ગયા છે બીજા નંબરે ભગીરથ ગઢવી આશાબેન ત્રીજા નંબરે આવી ગયા છે વેરી ગુડ આશાબેન તો આશાબેન ને પણ આપણે અહીંયા મિત્રો બેનો તરફથી પ્રતિનિધિત્વ છે આશાબેનનું બરાબર છે તો આશાબેન ને આપણે અહીંયા વધાવીએ છીએ ગુડ્ડુ પાછા છે જ અંદર મિત છે દીપ દીપ ફાસ્ટેસ્ટ છે બરાબર દીપ અહીંયા ફાસ્ટેસ્ટ છે તો દીપનો જવાબ આપણને ફાસ્ટેસ્ટ મળ્યો છે હવે મિત્રો આ રામ બહુ બધા મિત્રો છે ટોપ ટેન ની અંદર હવે આપણે આગળ વધવું છે તો હવે જોઈએ છીએ કેવું આપણું હોય તો હજી એકવાર વિનંતી ટુ ફાઈવ સેવન બરાબર એકોતેર બત્રીસ સત્તાવન આટલું જ નાખવાનું મેન્ટી ડોટ કોમમાં જઈને સીધા જ મારી સાથે ક્વિઝ તમારી ચાલુ થઈ જશે અને તમે પણ જવાબ આપશો તમે પણ સ્કોલરશીપ જીતી શકશો તમે પણ કિંગ ઓફ કાયદો બરાબર એટલે કે કિંગ ઓફ લો કાયદા કિંગ બની શકો છો તો કાયદા કિંગ છે અને એમાં સૌથી ઝડપી દોડે છે બલ્લુ આગળ તો હવે જોઈએ છીએ આપણે લેડર બોર્ડ સોરી નેક્સ્ટ ક્વેશ્ચન લેડર બોર્ડ તો જોયું કેમ પાંચમા નંબર નો પ્રશ્ન છે આઈપીસી ની કલમ એકવીસ અન્વયે નીચેના માંથી કઈ વ્યક્તિને જાહેર સેવક ગણી શકાય નહીં કઈ વ્યક્તિ જાહેર સેવક ના ગણાય આઈપીસી ની કલમ એકવીસ એવું કહે છે કે એમાં જાહેર સેવક ની વ્યાખ્યા છે સરકારી નોકરિયાત ને જાહેર સેવક કહેવાય તો આમાંથી કઈ વ્યક્તિ જાહેર સેવક નથી ધારાસભ્ય નિગમના કર્મચારી સરપંચ જિલ્લા સહકાર સમિતિના પ્રમુખ વેરી ગુડ વૈધા છે જવાબ વૈધા 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 આઠસો ઓગણ સાઠ સાચા કેટલા છે ઓહો હો એકસો ને એકતાલીસ જ સાચા પેલા ધારાસભ્યને આપણે તો કે ભાઈ એને આપણે રાજ્ય સેવક ગણતા નથી બરાબર રાજ્ય સેવકની વ્યાખ્યામાં એ આવતા નથી બરાબર નિગમના કર્મચારી સરપંચ અને જિલ્લા સલાહકાર સમિતિના પ્રમુખ છે એ બધા રાજ્ય સેવક ગણાય છે તો રાજ્ય સેવક ધારાસભ્ય ગણાતા નથી બરાબર લોક પ્રતિનિધિત્વ ધારા અન્વય એમને રાજ્ય સેવક ગણવામાં આવતા નથી તો અહીંયા આપણી પાસે હવે જોઈએ છીએ આ પ્રશ્ન પછી મોટા ભાગનાનો ખોટો છે તો લેડર બોર્ડમાં મોટા ફેરફારો થયા હશે શું ફેરફાર છે જાણવા માટે આપણે જોઈએ છીએ બી ફોર બલ્લુ ક્યાં છે તો લેડર બોર્ડ પર જવું છે તો હવે જોવો ત્યારે તમારું લેડર બોર્ડ બી ફોર બલ્લુ ખોટો પડ્યો છે ભાઈ બલ્લુ ભાઈ પાછળ જાય છે આશાબેન નો ખોટો છે બલ્લુ ભાઈ પાછળ ગયા છે વિશાલ ભાઈ ફાસ્ટેસ્ટ છે ભગીરથભાઈ ગઢવી કાયદાના કિંગ લાગે છે બહુ શાંતિથી સાચા જ જવાબ આપે છે એટલે ભગીરથભાઈ બહુ હોશિયાર છે વિશાલ ફાસ્ટેસ્ટ છે ભાઈ મારા નામથી ભાઈ કોઈક ચેતનભાઈ પણ આવી ગયા છે બરાબર એટલે ચેતનભાઈ જો મારા નામથી ચોથા નંબરે રમે છે હું નથી રમતો ચિંતા ના કરતા ચોથા નંબરે કોઈક ચેતન છે મારા સેમ નામવાળા રબારી જીવરાજ પાંચમા નંબરે આશાબેન છે બરાબર રાઠવા રાકેશભાઈ પણ આવી ગયા છે રમતમાં સંજયભાઈ છે વિમલભાઈ છે ગોપાલભાઈ પણ રમતમાં આવી ગયા છે ડ્રેગન બનીને તો હવે આગળ જવું છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ શું છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપની સ્ક્રીન પર નેક્સ્ટ ક્વેશ્ચન માટે રહેજો તૈયાર ચલો આપની સ્ક્રીન પર નેક્સ્ટ ક્વેશ્ચન આપની સ્ક્રીન પર આવી ગયો છે ભલે કરતા મોજ કરે આઈપીસી ની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિથી કરેલ કાર્યોને રક્ષણ આપેલ છે શુદ્ધ બુદ્ધિથી કરેલ કાર્યને રક્ષણ ચલો ફટાફટ આઈપીસીની કઈ કલમ એવું કે છે શુદ્ધ બુદ્ધિ તો બસો ને ચાલીસ મિત્રો જવાબ સાચો છે આઈપીસી ની કલમ બાવન ની અંદર શુદ્ધ બુદ્ધિ થી કરેલા કાર્ય ને રક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે તમે કોઈ કામ છે એ કોઈ મનમાં તમારે કાવતરું ના હોય મનમાં કોઈ તમારે એવો ખરાબ વિચાર ના હોય મેલ ઇન્ટેન્શન ના હોય અને તમે કામ કર્યું હોય તો એને શુદ્ધ બુદ્ધિથી કરેલું કહેવાય ભલે એનાથી કદાચ કંઈક ખોટું થયું પણ તમારા મનમાં એવું કંઈક ખોટું કરવાની દાનત નથી તો આને આપણે શુદ્ધ બુદ્ધિથી કરેલું કાર્ય છે અને એમાં તો મિત્રો હવે આપણા બસો ને ચાલીસ મિત્રોનો જવાબ સાચો છે એટલે આમાંય બહુ બધા લોચા છે બોર્ડમાં ફેરફાર તો થયા જ હશે જોઈએ છીએ કોણ ક્યાં છે બરાબર છે ભગીરથભાઈ ગઢવી ટોપર જ છે કે ફેરફાર છે જોઈએ તો આ રહ્યું આપણું લેડર બોર્ડ શું છે ફેરફાર જોઈએ છીએ તો વિશાલ કુમાર ફર્સ્ટ પોઝિશન પર આવી ગયા છે ફેરફાર થયો છે ફાસ્ટેસ્ટ વિશાલ છે અને વિશાલ આવી ગયા છે પહેલા નંબરે મિત્રો ઋષિની નવી એન્ટ્રી થઈ ગઈ છે સોરી પણ ફાસ્ટેસ્ટ છે બે ફાસ્ટેસ્ટ છે સેમ સેકન્ડ પર બંને મિત્રોના જવાબ છે ઋષિ અને મિત્ર છે આપણા વિશાલભાઈ ભગીરથભાઈ સેકન્ડ પોઝિશન પર આશાબેન ફરી એકવાર થર્ડ પોઝિશન પર આવી ગયા છે જયકુમાર આવી ગયા છે નવા ઝાપડિયા મહેશ પણ આવી ગયા છે નીરજ આહિર પણ આવી ગયા છે આપણી સાથે અને ચેતન તો છે જ બરાબર છે તો હવે આગળ જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન પર તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપની સ્ક્રીન પર આ રહ્યો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ કલમના ભંગને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણવામાં આવતો નથી અને મૃત્યુદંડની શિક્ષા થતી નથી એટલે કે કેમાં તમને મૃત્યુદંડની સજા ના થાય કયા કેસમાં ચલો ફટાફટ કમેન્ટ કરો જવાબ તો મંડા છે આવા ભાઈ ઝડપથી આવે છો આઠસો 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 એ સાડત્રીસ આઠસો સાડત્રીસ મિત્ર એ જવાબ આપ્યા છે સાચા તો ઓછા જોઈએ છે જો બધા આમ તો ઇક્વલ ઇક્વલ છે પણ સાચા સૌથી ઓછા છે અને એકસો ચોર્યાસી મિત્રો અહીંયા જવાબ છે અને મિત્રોનો જવાબ સાચો છે ત્રણસો ને ઓગણસાઠ શેની કલમ છે તો અપહરણ બરાબર તો એને રેરેસ્ટ ઓફ રેર નથી કહેતા અપહરણમાં તમને મૃત્યુદંડની સજા થતી નથી પણ કરતા નહીં હો અમુક ને એવું થાય સાહેબ હાલે સજા નથી થતી મૃત્યુદંડિત કરી અપહરણ એવું ના કરતા બરાબર છે કોઈનું કિડનેપિંગ ના કરતા એમ છું બરાબર તો હવે આપણે જોઈએ છીએ લેડર બોર્ડમાં કોણ ક્યાં છે ભાઈ ક્વિઝ ચાલુ થઈ ગઈ એમને ચાલો આવી ગયો આવી ગયો હાલો લેડર બોર્ડ આવી ગયો છે ભાઈ રવિ મોટું કર ને કમ્પ્લેટ વેરી ગુડ ચલો પ્રશ્ન છઠ્ઠો હતો સાતમો પૂરો થયો હતો ના આમાં કઈક નવું છે કેવો પ્રશ્ન હતો આપણો સાતમો ને ચલો સાતમો લાવી દો આમાં બધું પ્રિવ્યુ આવે એમને સરસ લો કયો આવ્યો ભાઈ હવે આ જ હતો ને પતિ ગયો તો સરસ ચલો હવે લેડર બોર્ડ જોવાનું હતું ને ચલો આનું લેડર બોર્ડ ચલો લેડર બોર્ડ છે આપણો મિત્રો હા મોટા ભાગના ટોપ ટેન ના તો જવાબ સાચા છે ભાઈ બધા અને ફરી એકવાર ફાસ્ટેસ્ટ છે વિશાલભાઈ બરાબર કોણ છે ફાસ્ટેસ્ટ વિશાલભાઈ ફાસ્ટેસ્ટ છે અને મિત્રો ચલો તો આપણા મેહુલભાઈ એક નવી એન્ટ્રી છે ગઢવી ધર્મેશભાઈ આવી ગયા છે રાજુભાઈ આહિર છે રબારી જીવરાજ છે વેરી ગુડ ચલો જિયાંશ કુમાર આવી ગયા છે રમતની અંદર બી ફોર બલ્લુ ક્યાંક ખોવાઈ ગયા લાગે છે બી ફોર બલ્લુ ખોવાઈ ગયા છે જે ટોપર હતા એક સમયના એટલે આ ગેમ જ એવી છે છેક સુધી લાઈવ ચાલે છેક સુધી ક્રમ બદલાય અને છેક સુધી આપણો રોમાંચ બનો રહે બરાબર જે મિત્રો નવા આવ્યા છે એમને આપણે કહીએ સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન આપણો કોર્ટ છે એ નાખવાનો છે એટલે ઝડપથી તમારી મેન્ટી કોમ પર ક્વીઝ શરૂ થઈ જશે બરાબર અને કોણ છે છે એ સમયમાં ખબર પડવાની તો આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ તો આવે છે તમારી સ્ક્રીન પર નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર જોઈ શકો છો નીચેનામાંથી કઈ કલમ તમે કરેલ અપરાધ સામે તમને રક્ષણ આપે છે અપરાધ સામે રક્ષણ આપતી કલમ કઈશ કમેન્ટ કરજો ભાઈ ફટાફટ જવાબ આવી રહ્યા છે જોરદાર હોશિયાર છે હો વિદ્યાર્થીઓ કાયદામાં ઇન્ટરેસ્ટેડ છે એટલે મોટા ભાગના ભવિષ્યમાં પોલીસની અંદર ખાખી મેળવે બરાબર એવી આપણી ઈચ્છા છે અને સાચો જવાબ પણ વધારે મિત્રો આપ્યો છે થ્રી ફિફ્ટી વન કલમ છન્નું સ્વ બચાવ વાત છે અહીંયા બરાબર એટલે કે તમારે પોતાના બચાવ માટે તમે કાંઈ પણ કરો છો તો એ શું છે તો કે એની અંદર તમને રક્ષણ આપ્યું છે સ્વ બચાવ માટે તમે કરી શકો છો ગોળીબાર પણ કરી શકો છો બરાબર પણ બંદૂક આપ્યું હોય તો ગોળીબાર કોણ કરી શકે તો ત્રણસો ને એકાવન મિત્રો છે એમણે આ જવાબ સાચો આપ્યો છે જોઈએ છીએ શું છે આપણું લેડરબોર્ડ શું કહે છે સારું ચલો તો વિશાલભાઈએ જવાબ ખોટો આપ્યો છે બાકી બધા તો ટોપ ટેનમાં સાચા જ છે એટલે વિશાલભાઈ છે એ આવી ગયા છે ત્રીજા રેન્ક પર ફરી એકવાર ભગીરથ ગઢવી ફરી એકવાર આવી ગયા છે પહેલા નંબરે આશાબેન છે બીજા નંબરે બરાબર મિત દેસાઈ બાકી તો બધા એ જ છે ગઢવી ધર્મેશ એક નવી એન્ટ્રી છે બલવંતસિંહ રાજપૂત અને આનંદ કુમાર આવી ગયા છે આપણા સુપર થર્ટીવાળા બરાબર તો આનંદ કુમાર એક નવી એન્ટ્રી છે બરાબર બળવંતસિંહ રાજપૂત પણ છે આપણી સાથે નવી એન્ટ્રીમાં ગઢવી ધર્મેશ પણ છે ચાલો હવે જોઈએ છીએ આગળ આ બધા મિત્રો ક્યાં સુધી કેવી ગેમ રમે છે બરાબર રાહુલ દ્રવિડ જેમ સ્લો એન્ડ સ્ટીડી રમે છે કે વિરેન્દ્ર સહેવાગ જેમ વિસ્ફોટક બેટિંગ કરે છે એ આગળ ખબર પડશે આપણને બરાબર કોણ અહીંયા નકરી સિક્સ મારવા આવ્યા છે એ આપણે જોઈએ છીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપની સ્ક્રીન પર આ રહ્યો ફટાફટ કરજો મિત્રો રિપ્લાય

અમુક લોકોએ હાર સ્વીકાર લીધી ઓગણસાઠ હતા ત્રેવીસ થઈ ગયા ત્રણસો ને છાસઠ મિત્ર જવાબ સાચો છે આપણે કઈ હાર સ્વીકારતા હોય શું છે ખુદી લડી લેવાનું છે હા છેલ્લા દળે છગો મારશું એટલે આ ત્રણસો છાસઠ મિત્રો પ્રકરણ નવ ની અંદર જાહેર સેવકે કરેલા ગુનાઓની વાત છે બરાબર તો આપણું પ્રકરણ નવ અહીંયા જવાબ સાચો છે આઈપીસી નું પ્રકરણ નવ ત્રેવીસ પ્રકરણો છે આઈપીસીમાં ત્રણ પેટા પ્રકરણો છે બરાબર તો નું પ્રકરણ નવ છે એમાં જાહેર સેવકે કરેલા ગુનાઓની વાત છે બરાબર છે તો જાહેર સેવકે કરેલા ગુનાઓની વાત ક્યાં છે તો પ્રકરણ ની અંદર જોઈએ છીએ કેટલા મિત્રોનો જવાબ સાચો પડ્યો છે લેડર બેડ પર કોણ છે ફર્સ્ટ નંબર પર તો આ આશાબેનનો ખોટો પડ્યો વિશાલભાઈનો ખોટો પડ્યો ભગીરથભાઈ તો મન બનાવીને જ આવ્યા છે કે ભૂકાજ કાઢવા છે ફાસ્ટેસ્ટ આવ્યા છે ઝાપડિયા મહેશ આ લગભગ કઈ ટેસ્ટમાં હતા ઝાપડિયા મહેશ એટલે આ જાણીતું નામ છે અમુક નામ તો છે ને મેન્ટી સાથે જોડાઈ ગયા છે કે મેન્ટીમાં ફૂંકા કાઢ નાખવા જ્ઞાનની મેન્ટી આવે ને એટલે પાડી જ દેવી છે પણ મહેશભાઈ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન તમને ફાસ્ટેસ્ટ આન્સર છે જયંતિ પંડ્યા ગઢવી ધર્મેશ બધા જૂના જ નામ છે આશાબેન આવી ગયા ચોથા નંબરે રબારી જીવરાજ આગળ વધ્યા છે ભગીરથ ગઢવી બહુ રમે છે સાત હજાર કે ખરેખર સારી તૈયારી એમની પોલીસની કરેલી છે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એમણે ડીપમાં સ્ટડી કર્યું છે બરાબર ખાલી ઉપર ઉપરનું હોય ને તો કયા પ્રકરણમાં શું છે એ ના જ આવડે એટલે કે તમે કયા પ્રકરણમાં કઈ જોગવાઈ છે એ પણ તમે તૈયાર કર્યું છે વેરી ગુડ તો આવા મિત્રો જ ખરેખર નોકરી માટે લાયક છે અને એવા મિત્રોને આપણે અહીંયા લાઈવ નિહાળી શકીએ છીએ એટલે આપણે એને કિંગ ઓફ કાયદા કઈ છે બરાબર કાયદા ગુરુ કહે છે બરાબર તો આગળ વધીએ ચાલો ચલો રેડી આવી ગયો છે કરંટ કાયદો અને કરંટ કાયદો આઈપીસીની કઈ કલમ અન્વયે ચેપી રોગ જેવા કે કોરોનાના કિસ્સામાં રોગને ફેલાતો થાય તેવું બે કાળજી વર્તન કરવું ગુનો બને છે કઈ કાલે જ આવો ગુનો સુરતમાં બન્યો હતો આઈપીસીની કઈ કલમ બેન લગાડી શકતા હતા સુનિતા સુનામ તો બેનનું સુનિતા યાદવ બેન કયો આમાં એક્ટ કઈ કલમ લગાડી શકતા હતા તો કે ભાઈ આ કલમ લગાડી શકતા હતા બરાબર છે આઠસો ને પાંત્રીસ મિત્રોએ જવાબ આપ્યો સાચો જવાબ બસો ને સાહીઠ મિત્રનો કલમ બસો ઓગણ એવી જોગવાઈ છે કે જ્યારે આવો ચેપી રોગ ફેલાતો હોય ત્યારે તમારે બે કાળજી ભેરું વર્તન ના કરાય માસ્ક પહેરાવીને બહાર ના નીકળાય સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે રાતે નો સમય હોય તો એ વખતે બહાર ના નીકળાય તો આ બધી જે જોગવાઈ છે બે કાળજી ભેરું વર્તન એટલે કે તમે બીજા રોગને ચેપી રોગનો ભોગ બનાવો બીજા લોકોને એવું વર્તન ના થાય આપણે ત્યાં એક નવો પણ એક્ટ અહીંયા લાગુ પડ્યો છે એપિડેમિક ડિસીઝ એક્ટ બરાબર છે આપણો એને અત્યારે આપણે બે હજાર વીસમાં મોડરેટ કર્યો છે એમેન્ડમેન્ટ કર્યું છે એપિડેમિક ડિસીઝ એક્ટમાં તો એ અન્વયે ગુનો બને છે અને આઈપીસીની કલમ બસો ઓગણસિત્તેર અન્વયે પણ અહીંયા ગુનો બને છે તો આઈપીસીની કલમ બસો ઓગણસિત્તેર છે એપિડેમિક ડિસીઝની બરાબર છે તો હવે આગળ વધશું મિત્રો જોઈએ છીએ લેડર બોર્ડમાં કોણ છે ક્યાં છે કેવી રીતે છે ચલો તો આ આવ્યું આપણું લેડર બોર્ડ ફરી એકવાર ગઢવી ગઢવીનો જવાબ સાચો છે અને આઈ થિંક ફાસ્ટેસ્ટ પણ છે ભાગીરથ ગઢવી એને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાગીરથ ગઢવી તમે ટેસ્ટ પૂરી થાય પછી મને ફોન ખાસ કરજો બરાબર જોરદાર તમે ખરેખર રમો છો અને તમારું કાયદાનું નોલેજ પણ ખરેખર કાબિલે દાત છે બરાબર સાથે મિત દેસાઈ પણ આવી ગયા છે આશાબેનને પણ હું ખરેખર અભિનંદન આપું છું કે એ પણ સ્લો એન્ડ સ્ટીડી વિન્સ તરે રમી રહ્યા છે ગઢવી ધર્મેશ પણ જો આગળ વધી રહ્યા છે એટલે એ મા મોગલના આશીર્વાદથી ધર્મેશભાઈ ગઢવી પણ બહુ ઝડપથી શ્રી સોનલમાંના આશીર્વાદથી સારું રમી રહ્યા છે ફર્સ્ટ નંબરે પણ ગઢવી છે બરાબર આનંદકુમાર સુપર થર્ટીવાળા આપણા આનંદ કુમાર પણ પાંચમા નંબરે છે મેહુલ ભરવાડ આવી ગયા છે બરાબર છે રબારી જીવરાજ રબારી વિકાસ જાડેજા શક્તિસિંહ શક્તિસિંહ પોતે છે મિત્રો આપણી સાથે તો શક્તિસિંહ પણ અહીંયા આવી ગયા છે ટોપ ટેનમાં અને રાજુભાઈ આહિર બરાબર આશરો આહિર તો અહીંયા આપણી પાસે આ દસ મિત્રો લેડર બોર્ડ પર છે હવે આગળ વધીએ તો લાઈવ ક્વિઝ ની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ ઝડપથી આવી જજો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપની સ્ક્રીન પર આવી રહ્યો છે નીચેનામાંથી કયા અધિકારી એવિડન્સ એક્ટ ઓગણીસો બોતેર નું પાલન કરવા બંધાયેલ નથી કોને એવિડન્સ એક્ટ નાઇન્ટીન છે એ લાગુ પડતો નથી તમારા જવાબ આવી રહ્યા છે રેકોર્ડ કરી રહી છે આપણી મેન્ટી ડોટ કોમ બહુ મજા આવે છે માં મારે હવે આવતી વખતે મેન્ટી ચલો આઠસો અગિયાર મિત્રોના જવાબ આવ્યા છે બસો ને દસ જ મિત્રોના જવાબ સાચા છે બસો ને દસ મિત્રોના જવાબ સાચા છે ઇન્કમ ટેક્સ અધિકારીને આ આપણો જે છે એવિડન્સ એક્ટ લાગુ પડતો નથી બરાબર ઇન્કમ ટેક્સ ઓફિસરને આ લાગુ પડતો નથી કારણ કે એમને ઇન્કમ ટેક્સ એક્ટ આવે છે એમનો બરાબર તો ઇન્કમ ટેક્સ અધિકારીને આ લાગુ પડતો નથી જોઈએ છીએ આપણે કોણ છે લેડર બોર્ડ પર તો વન્સ અગેન ભગીરથભાઈનો જવાબ સાચો છે ટોપ ટેનમાંથી ચાર મિત્રોનો ખોટો જવાબ છે અને ફાસ્ટેસ્ટ છે રાજુભાઈ આહિર વેરી ગુડ રાજુભાઈ બરાબર અને ભગીરથ ગઢવી તો પહેલા નંબર પર રહ્યા જ છે શક્તિસિંહ આપણી જોડે આવી ગયા છે પાંચમા નંબરે આશાબેન થોડા નીચે આવ્યા છે પણ વેરી ગુડ બરાબર છે ચલો તો આગળ વધશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં ભાગના નામ જાણીતા છે આપણે ટોપ ટેન મિત્રોના નામ જાણીતા છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આપની સ્ક્રીન પર આવી ગયો છે પુરાવા અધિનિયમ હવેથી જમ્મુ કાશ્મીર પુનઃ રચના અધિનિયમ અન્વયે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં લાગુ પડશે તે અધિનિયમ કઈ તારીખે સંસદમાં રજૂ થયો હતો હવે આપણે ત્યાં જમ્મુ કાશ્મીરમાં પુરાવા અધિનિયમ આઈપીસી બધું લાગુ પડશે કેમ તો કે ભાઈ જમ્મુ કાશ્મીરને આપણે વિશેષ રાજ્યનો દરજ્જો છે એ હટાવી લીધો છે અને એને આપણે બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડિવાઈડ કર્યું કઈ તારીખે કર્યું છે એ મને કમેન્ટ કરવાની છે તમારી કમેન્ટ પણ આવી ગઈ છે મને બહુ ગમ્યું ચલો આઠસો 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 ચૌદ મિત્રોના જવાબ છે અને એમાં સાચો માત્ર વન ફોર્ટી ફોર છે આ તો કન્સ્ટિટ્યુશનનો પ્રશ્ન હતો પણ મેં ફેરવીને કાયદામાં સેટ કર્યો હતો બરાબર આપણે ત્યાં પાંચમી ઓગસ્ટ બે ના રોજ રાષ્ટ્રપતિ આપણા રામનાથજી કોવિંદ દ્વારા આપણે ત્યાં જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છે એ પ્રેસિડેન્ટ ઓર્ડર દ્વારા આપણે દૂર કરીએ છીએ પાંચમી ઓગસ્ટે આ આપણે પ્રસ્તાવ છે એ રજૂ કરીએ છીએ અને આ પ્રસ્તાવ નવમી ઓગસ્ટે મંજૂર થાય છે અને એકત્રીસ ઓક્ટોબર થી લાગુ પડે છે પણ આપણે શું પૂછ્યું ક્યારે રજૂ થાય તો રજૂ પાંચમી ઓગસ્ટે મતદાન થાય નવમી ઓગસ્ટે પસાર થાય છે અને એકત્રીસમી ઓક્ટોબર થી લાગુ પડે છે તો આપણને શું પૂછ્યું હતું ક્યારે રજૂ થાય છે તો ક્યારે રજૂ થયો પાંચમી ઓગસ્ટે ક્યારે પસાર થયો નવમી ઓગસ્ટે ક્યારથી અમલ થયો એકત્રીસમી ઓક્ટોબર બે થી અમલ થયો એટલે આમાં આપણે જે પ્રશ્ન પૂછ્યો તે સમજવામાં ઘણાને ભૂલ થઈ બરાબર છે કાંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ ચલો લેડર બોર્ડ જોઈ લઈએ બરાબર છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં પાછું કવર કરી લઈશું કેટલા મિત્રોનો જવાબ સાચો છે જોઈ લઈએ મોટા ભાગના ટોપ માંથી ખોટા છે બરાબર ટોપ માંથી ચાર મિત્રોના જવાબ જ સાચા છે પહેલાં તો પાંચે પાંચના જવાબ ખોટા છે પણ ગઢવી ધર્મેશ ગઢવી વર્સિસ ગઢવી એટલે કે બે ગઢવી ભાઈઓ છે એ હવે એકદમ નજીક છે એકબીજાની બરાબર પણ આ તો એક કેવી ક્વિઝ ક્વિઝ છે છે ઓપન જેનો નંબર આવે એનો ખેલ જવાબ આપવાના છે અને હારી જઈ તો જિંદગી છે જિંદગીમાં હારવાનું પણ બને નગમતી જીતને સત્કારવાનું પણ બને બરાબર જિંદગી છે જિંદગીમાં એમ પણ બને એટલે કંઈ પણ બને સ્વીકારી લેવાનું મોજ કરવાની આનંદ કરવાનો ઉત્સાહથી વધારી લેવાનું બરાબર છે કોમ્પિટિશન તો રહેવાની છે તો હવે મિત્રો પહેલા નંબરે છે ભગીરથ ગઢવી આશાબેન બીજા નંબરે આવી ગયા છે ખૂબ જ સારું રમી અને આ વખતે એને પોઈન્ટ કવર કરી લીધા છે ગઢવી ધર્મેશ આવી ગયા છે ત્રીજા નંબરે નવી કોઈ એન્ટ્રી છે નવી કાલુભાઈ એસ કામલિયા કાલુભાઈ આવી ગયા છે આપણી સાથે કાલુભાઈ કામલિયા વેરી ગુડ કાલુભાઈ કામલિયાનું સ્વાગત છે સંજયભાઈ છે આ એક ધડવી વિપુલ પણ નવા આવી ગયા છે તો વિપુલભાઈનું પણ સ્વાગત છે બરાબર આનંદ કુમાર તો આપણા સુપર થર્ટીવાળ આપણી જોડ છે જ તો હવે આગળ વધીએ નૅક્સ્ટ ક્વેશ્ચનમાં કોણ આગળ વધે છે કોણ પાછળ જાય છે ચલો તો નૅક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર વિષ્ણુભાઈ તમે સાચા જવાબ આપો તો તમે આવી જ જાઓ અંદર પણ મોડો મોડો આપતા હશો મોડો ના ચાલે ભાઈ પુરાવા અધિનિયમના પ્રકરણ એ દસ ની કલમ એકસો આડત્રીસ અન્વે નીચેનામાંથી સાક્ષી તપાસનો કયો ક્રમ સાચો છે સાક્ષીની તપાસ માટેનો કયો ક્રમ સાચો છે ભાઈ કલમ એકસો આડત્રીસ અન્વયે પ્રકરણ દસ છે પુરાવા અધિનિયમનું સાક્ષી તપાસ અને એનો સાચો ક્રમ કયો છે આઠસો આઠ મિત્રો ચારસો ને સાઠ મિત્રો એ સાચો જવાબ આપ્યો છે સર તપાસ ઉલટ તપાસ ફેર તપાસ બરાબર એટલે કે એ ક્રમ સાચો છે પેલા સર તપાસ કહેવાય પછી ઉલટ તપાસ કહેવાય જરૂર પડે તો ફેર તપાસ કહેવાય ચલો મોટા ભાગના મિત્રોને આ પ્રશ્ન આવ્યો છે બહુ ઇઝી પ્રશ્ન હતો ચલો તો સર તપાસ ફેર તપાસ ઉલટ તપાસ ને ફેર તપાસ પછી આપણે જોઈએ લેડર બોર્ડ બરાબર તો લેડર બોર્ડમાં કેટલા મિત્રો ટોપ ટેનમાં બધાનો સાચો છે બહુ ઇઝી ક્વેશ્ચન હતો એટલે ટોપ ટેનમાં હવે ફાસ્ટેસ્ટ કોણ છે તો જાડેજા શક્તિસિંહ ફાસ્ટેસ્ટ છે બરાબર આઈ થિંક શક્તિસિંહ જાડેજા બાપુ પોતે કાયદાના ફેકલ્ટી છે અને એ જ હશે એવું લાગે છે તો જ આટલું જોરદાર રમી શકે એટલે જાડેજા બાપુનું અહીં આપણે સ્વાગત કરીએ છીએ અને ભગીરથ ગઢવી તૈયારી કરે છે પણ જોરદાર કરે છે ખરેખર એટલે ભગીરથ ગઢવી ઉપર હું આજ ઘોડ છું ખરેખર અને એ પીએસઆઈ બને એમાં મને ખૂબ રસ છે એટલે ભગીરથ ગઢવી તમે પીએસઆઈ બનો ને એમાં જ્યાં પણ જરૂર પડે ને ત્યાં ચેતન પટેલનો સહયોગ તમને રહેશે બરાબર જ્યાં પણ જરૂર પડે ત્યાં પ્રિલિમ્સમાં મેઇન્સમાં બરાબર છે અને તમે પીએસઆઈ બનો ખરેખર કાબિલે દાદ છે તમારું આશાબેન તમે પણ ખરેખર ખૂબ જ સુંદર રમી રહ્યા છો જેટલા પણ ટોપ ટેનમાં મિત્રો છે બરાબર તમામ મિત્રોને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે અને ખૂબ જ સારી રીતે તમે કાયદો વાંચ્યો છે કાયદો પચાયો છે અને એને તમે રિકોલ કરો છો આટલી ઝડપી લાઈવ તો તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં તાજના સાક્ષી અંગેની જોગવાઈ કરવામાં આવી છે તાજનો સાક્ષી આપણે કહીએ ને કે ભાઈ આ તાજનો સાક્ષી છે તો તાજના સાક્ષીની જોગવાઈ ક્યાં કરી છે ચલો ફટાફટ કમેન્ટ કરજો પેલા તાજનો સાક્ષી કમેન્ટ તો તમારી આવી જ જાય છે ઘણા બધા ભાગી ગયા પણ હવે કેવું છે કે ભાઈ જીતી ના શકીએ તો ભાગી જવાનું એવું નહીં કરવાનું યાર ભાગવું તો અમારી ભોમકા લાગે ભાગતો હોય શું છેલ્લે સુધી લડી લઉં એકસો ચોરાણું મિત્રોનો જવાબ સાચો પડ્યો છે બાકી બધા મિત્રોનો જવાબ ખોટો છે કલમ એકસો ની અંદર આપણે જોગવાઈ કરી છે તાજના સાક્ષીની હવે જોઈએ છીએ તો મિત્રો લેડર બોર્ડમાં કોણ છે અસલી ને કોણ છે નકલી ચલો લેડર બોર્ડમાં પહેલા દસ ની અંદર સાચા પડ્યા છે મિત્રો ચાર મિત્રોના જવાબ એમાં આશાબેન નો જવાબ સાચો છે ફાસ્ટેસ્ટ છે રબારી જીવરાજ બરાબર છે તો જીવરાજભાઈનો જવાબ ફાસ્ટેસ્ટ છે અને નવી કોઈ એન્ટ્રી છે હા આકાશ ઉનાગર નવી એન્ટ્રી છે આકાશ ઉનાગર બરાબર તો એક નવી એન્ટ્રી પણ આપણને મળી છે ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ શું છે નેક્સ્ટ ક્વેશ્ચન જો આપની સ્ક્રીન પર આવી રહ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન એવિડન્સ એક્ટ ઓગણીસો બોતેર ના કયા પ્રકરણમાં મૌખિક પુરાવા વિશે ઉલ્લેખ કરવામાં આવેલ છે કયા પ્રકરણમાં મૌખિક પુરાવાની વાત કરવામાં આવી છે ફટાફટ કમેન્ટ કરજો કૃણાલભાઈ અહીંયા જવાબ આપવાના છે લલિતભાઈ તાજના સાક્ષી અહીંયા બનવાનું મેન્ટીમાં અહીંયા નહીં યુટ્યુબમાં ચલો સાતસો એકસઠ મિત્રોના જવાબ સાચા છે મૌખિક પુરાવા વિશે વાત કરવામાં આવી છે બરાબર છે ઓરલ એવિડન્સ ની વાત કરવામાં આવી છે તો અહીંયા પ્રકરણ ચાર છે એ જવાબ સાચો છે જોઈએ છીએ કેટલા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે હમ મોટા ભાગનાનો સાચો છે ટૉપ ટેનમાં પણ ફાસ્ટેસ્ટ કોણ છે તો કે ભાઈ ધડવી વિપુલ ફાસ્ટેસ્ટ છે વેરી ગુડ વિપુલભાઈ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને ભગીરથભાઈ અને આશાબેન બને તો દસ હજાર પોઈન્ટ વટાવી ચૂક્યા છે બે દસ હજાર પોઈન્ટ વટાવી ચૂક્યા છે અને ટોપર્સ છે બરાબર અને બેનોમાંથી તો એક જ આશાબેન છે ખરેખર આશાબેનને ખૂબ ખૂબ અભિનંદન હું આપું છું બરાબર છે ચલો આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર આ રહ્યો ચલો નવો પ્રશ્ન આવી ગયો છે ફોજદારી કાર્યરીતિ સંહિતા ઓગણીસો તોતેર ક્યારથી અમલ થઈ સીઆરપીસી નાઇનટીન સેવન્ટી થ્રી ક્યારથી અમલ થઈ ફટાફટ કમેન્ટ કરજો પહેલી એપ્રિલ ઓગણીસોતેર થી ત્રણસો બાણું મિત્રના જવાબ સાચા છે બરાબર બરાબર છે એપ્રિલ સીઆરપીસી કાર્ય રીતિ સંહિતા છે એનો અમલ થયો તો એ ત્રણસો ને બાણું મિત્ર માં હવે આપણે જોઈએ છીએ કોણ છે પહેલા નંબરે લેડર બોર્ડમાં જે લોકો પાછળ છે એને મૂંઝાવાની જરૂર નથી બરાબર મિત્રો ચાન્સ મળશે તમને પણ આગળ આવવાનો ફાસ્ટેસ્ટ છે ગઢવી ધર્મેશ બરાબર બાકી ટોપ ટેનની અંદર દર્શન નાઈની એક નવી એન્ટ્રી છે દર્શન નાઈ એક નવી એન્ટ્રી છે સંજયભાઈ ધીમે ધીમે આગળ વધતા જાય છે બરાબર એટલે સંજયભાઈ ધીમે ધીમે ટોપર્સ તરફ આગળ વધે છે પણ આ દસ મિત્રો ખરેખર ગુજરાતના કાયદાના નોલેજેબલ પર્સન કહેવાય બરાબર ખરેખર કાયદો એમણે વાંચ્યો છે અને પચાયો છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર આ રહ્યો હિનાબેન આપણે અહીંયા આવી જવાનું છે ચદી ચાવડા પ્રદીપભાઈ શિલ્પાબેન સર મારે કનેક્ટ નથી થતું કનેક્ટ તમને આવડતું નહીં હોય કરતા ભાઈ શિલ્પાબેન બરાબર છે કનેક્ટ તમે કરો તો થઈ જશે મેન્ટી પર આવી જવાનું છે અને કોડ નાખવાનો સેવન વન થ્રી ટુ ફાઈવ સેવન નીચેનામાંથી કયો નોન કોગ્નિઝિબલ ઓફેન્સ નથી નોન કોગ્નિઝીબલ કોગ્નિઝિબલ ઓફેન્સ ગોતવાનો છે હવે આ બહુ ઇઝી પ્રશ્ન હતો તોય મોટા ભાગનાનો ખોટો પડ્યો કોગ્નિઝિબલ ઓફેન્સ કયો છે કોગ્નિઝિબલ તો એમાં મિત્રો ચોરી કોગ્નિઝિબલ ઓફેન્સ બરાબર નોન કોગ્નિઝીબલ ઓફેન્સ નથી તો એ કોગ્નિઝીબલ ઓફેન્સ ગોતવાનો હતો તો એકસો ને વીસ મિત્રનો જવાબ સાચો છે જોઈએ છીએ બોર્ડ પર કોણ છે ફર્સ્ટ નંબર પર સાચો જવાબ આપે કુલદીપસિંહ ડાભી આવી ગયા છે ફાસ્ટેસ્ટ અને ફર્સ્ટ નંબર પર તો વન્સ અગેન ભગીરથભાઈ ગઢવી છે બરાબર એ અને આશાબેન બંને ટોપર્સ છે ત્રીજા નંબરથી ફેરફાર થાય છે પણ ઝડપથી આપણે આગળ વધીએ સીઆરપીસીલની જોગવાઈ નો ઉલ્લેખ કરાયેલ છે પબ્લિક પ્રોસિક્યુટર ની ઉલ્લેખ કઈ કલમમાં છે સીઆરપીસી ની બરાબર કલમ એટલે સેક્શન અને પ્રકરણ એટલે ચેપ્ટર આપણે સેક્શન કઈ છે કલમ ને ઇંગ્લિશમાં શું કહેવાય સેક્શન અંડર સેક્શન ચલો જવાબ આવ્યો છે સાતસો 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 ત્રેપન મિત્રોનો જવાબ આવ્યો છે સાચો કેટલાનો છે તો ચારસો બત્રીસ મિત્રોનો જવાબ સાચો છે કલમ ચોવીસ અન્વયે પબ્લિક પ્રોસિક્યુટરની જગવાઈ છે કલમ ટ્વેન્ટી ફોર બરાબર પચીસમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર છે પબ્લિક પ્રોસિક્યુટર એટલે સરકારી વકીલ તો સરકારી વકીલની જોગવાઈ કેમાં છે કલમ ચોવીસની અંદર કરવામાં આવી છે ચલો આગળ વધશું જોઈશું લેડર બોર્ડ શું કહે છે આપણને ટોપર્સ તો મોટા ભાગના સાચો જ જવાબ આપે ખોટો આપે નહીં ભૂલ ના કરે બધા ટોપર્સનો જવાબ સાચો છે અને ફાસ્ટેસ્ટ આઈ થિંક છે કાલુભાઈ એસ કામલિયા વેરી ગુડ કાલુભાઈ કામલિયા ગુડ ગોઈંગ ગુડ પ્લેઇંગ તમામ દસે દસ મિત્રો ખરેખર જોરદાર સૂજબૂછ કે સાથ ખેલ રહે હે આગે બઢતે હે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર વેલ પ્લેડ નાઇસ પ્લેઈંગ તમામ મિત્રો ખરેખર જોરદાર રમો છો ઉચ્ચ પોલીસ અધિકારીની વિશેષ સત્તાનો ઉલ્લેખ કયા પ્રકરણમાં છે છસો 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 સાતસો 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 સરસ ચલો સાતસો ત્રેપન મિત્રોનો જવાબ આવ્યો છે ટાઈમ અપ થઈ ગયો છે અને બસો ને તેર મિત્રો સરસ જો આમ લાઈન સર જવાબ આપ્યા જાણે કે આપણે કંઈક કોઈ ક્યુબ બનાવ્યા હોય અને આ બાળક સીડી જેવા છે જો પ્રકરણ ચાર ની અંદર ઉચ્ચ પોલીસ અધિકારીની સત્તા વિશેનો ઉલ્લેખ છે બસો તેર મિત્રોનો જવાબ સાચો છે અને જોઈએ છીએ લેડર બોર્ડમાં કોણ ક્યાં છે ફટાફટ આવી ગયું છે લેડર બોર્ડ અને લેડર બોર્ડ જોતા આપણને શું લાગે છે હા ભગીરથભાઈએ ભૂલ કરી છે એટલે ફેરફારને હા કાયપી કાયપી સાઈડ કાયપી મિત દેસાઈ વાહ ભાઈ વાહ અમારા મિત સહેવાગરી જેમ ખૂબ જ ઝડપથી જોરદાર હિટિંગ કરીને પહેલાં નંબરે પહોંચી ગયા છે આશાબેન ફરી એકવાર બીજા નંબરે બહુ ડિફરન્ટ નથી મિતભાઈ ને આશાબેન વચ્ચે પણ કી ટક્કર હૈ બરાબર એટલે કે પહેલાં ત્રણેય મિત્રો વચ્ચે ખરેખર જોરદાર કોમ્પિટિશન છે દર્શન નાઈ પણ એક જોરદાર હાર્ડ હિટરની જેમ આગળ વધો બરાબર જે ક્યાંય નહોતા દેખાતા એ બધા અત્યારે આવી ગયા છે કે ભાઈ અમે પણ છીએ કાયદા કિંગ તો એવા તમામ મિત્રોનું સ્વાગત છે મેહુલ ભરવાડ ફાસ્ટેસ્ટ છે વરી પાછા બી ફોર બલ્લુ આવી ગયા છે ફરી એકવાર બી ફોર બલ્લુ ટોપ ની અંદર આવી ગયા છે આગળ વધીએ મિત્રો તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આપણી સ્ક્રીન પર આ રહ્યો જો વાંચો આપો જવાબ કોડ આપેલો છે ઉપર સેવન વન થ્રી ટુ ફાઇવ સેવન રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ કામગીરી અન્વયે કેટલી રેન્જમાં રાજ્યના જિલ્લાઓની વહેંચણી કરેલ છે જિલ્લાની અંદર કેટલી રેન્જ છે ગૃહ વિભાગની અંદર પોલીસની આ તો બહુ ઇઝી પ્રશ્ન છે જોઈ છે કેટલા મિત્રો સાચા છે અને કેટલા મિત્રો ખોટા છે વેરી ગુડ ઇઝી ક્વેશ્ચન છે ઝાઝા મિત્રોનો જવાબ સાચો બસો ને પંચાણું મિત્રોનો જવાબ સાચો છે જોઈ ટોપ ટેનમાં કોણે ભૂલ કરી છે શું ફેરફાર છે ચલો તો લેડર બોર્ડ જોઈ લઈ છો ત્યારે બોર્ડ હા માં ભૂલ કરી છે ભાઈ આશાબેન મિત પેલા ત્રણે ત્રણે ભૂલ કરી છે કદાચ નાઈ વિરેન્દ્ર સેહવાગ ની જેમ હિટિંગ કરીને આવી ગયા છે પહેલા નંબરે જોઈ લો આ કહેવાય ફેરફાર એક પ્રશ્ન ની અંદર ફેરફાર થઈ જાય છે મિત્રો પહેલા નંબરે આવી ગયા છે દર્શન નાઈ ત્રણ પ્રશ્ન પેલા દસમા નંબરે હતા જોરદાર હાર્ડ હિટિંગ કરીને પહોંચી ગયા છે પહેલા નંબરે દર્શન નાઇ મિત દેસાઈ એટલે કે પહેલા બંને બદલાઈ ગયા આશાબેન આઈ ગયા ત્રીજા નંબરે ભગીરથ ગઢવી ગયા ચોથા નંબરે નવી એન્ટ્રી ફાસ્ટેસ્ટ છે રબારી જીવરાજ બરાબર પ્રદીપ ગોલ નવી એન્ટ્રી પણ આવી છે ગોલ પ્રદીપ વેરી ગુડ પ્રદીપ ગોલનું પણ સ્વાગત છે ચલો તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર આ રહ્યો વગર વોરંટે ધરપકડ કઈ કલમ અન્વયે પોલીસ કર્મચારી કરી શકે છે વગર વોરંટે વિધાઉટ વોરંટ કોગ્નિઝિબલ ક્રાઇમ હોય તો પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે તો જોઈએ છીએ કેટલા મિત્રો એ જવાબ આપ્યો છે કેટલાય સાચો આપ્યો કેટલાય ખોટો આપ્યો સાતસો 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 એકતાલીસ મિત્રો એ જવાબ આપ્યો છે અને સાચો જવાબ ત્રણસો એકતાલીસ અન્વયે વગર વોરંટે ધરપકડ કરી શકાય જો ક્રાઈમ હોય તો બરાબર છે હા મોટા ભાગના મિત્રોનો બરાબર છે હજી આપણે યુટ્યુબમાં ઘણા બધા મિત્રોનો જવાબ સાચો આવે છે પણ યુટ્યુબના તો મિત્રો કોમેન્ટ નહીં વાંચી શકું સોરી બરાબર છે કઈ બુકમાંથી ક્વેશ્ચન છે જ્ઞાન વિથ ગુજરાત સારા છે ને ક્વેશ્ચન મોજ આવે છે ને ભાઈ જ્ઞાન વિથ ગુજરાત તો મોજ કરો આનંદ કરો ચલો તો જોઈએ છીએ લેડરબોડ બેટા ટોપ ટેનમાં બધાનો સાચો ઇઝી ક્વેશ્ચન હતો સાચો જ પડે ફાસ્ટેસ્ટ કોણ છે મેહુલ ભરવાડ વેરી ગુડ મેહુલ ભાઈ કે આગળ વધો ઝડપથી વધો પહેલા નંબરે સ્થાન જમાઈ લીધું છે દર્શન નાઈ બરાબર છે ચલો તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન હા ગઢવીભાઈ ભગીરથભાઈ પણ પૂરો પ્રયત્ન કરે છે કે ઝડપથી આપણે ફર્સ્ટ પોઝિશન પર આવી જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપની સ્ક્રીન પર આ રહ્યો પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિને ચોવીસ કલાકથી વધારે કસ્ટડીમાં રાખી શકાય નહીં તેવો ઉલ્લેખ કઈ કલમમાં છે બસ મોજ આવે ને ભાઈ ન આવતી હોય તો જવાનું ભાઈ પાર્થભાઈ મોજ ના આવે તો નીકળી જવાનું આવે તો જોવાનું બરાબર ત્રણસો ને ચુમ્માલીસ મિત્રોનો જવાબ સાચો છે કલમ સત્તાવન ની અંદર જોગવાઈ છે કે તમે ચોવીસ કલાક થી વધારે કસ્ટડીમાં ના રાખી શકો તમારે ક્યાં રજૂ કરવા પડે તો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે તમારે એના રિમાન્ડ માંગવા પડે વધારે જરૂર હોય તો અને સામેવાળી વ્યક્તિ બેલ માંગે જેનો વકીલ પાવરફુલ હોય બેલ મળી જાય છે કે રિમાન્ડ મળે છે પછી નક્કી થાય છે કસ્ટડીનું તો અહીંયા જોઈએ છીએ કોણ છે લેડર બોર્ડ પર ટોપ ટોપ મારા બેટા જવાબ સાચા છે બધા કાયદાના નિષ્ણાત છે મહેનત કરેલી છે તમામ મિત્રોએ રબારી જીવરાજ ફાસ્ટેસ્ટ છે અને દર્શન નાઈ વન અગેન ફર્સ્ટ નંબર પર છે મિત દેસાઈ સેકન્ડ છે પટેલ આશાબેન થર્ડ છે તમામનું સ્વાગત છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર આ રહ્યો ચલો નામ તમારે અંદર રાખવું હોય તો રમવું પડે ભાઈ ડામોર મનહર ક્વિઝ જોઈન કરવી પડે બરાબર છે મેન્ટી ડોટ કોમ પર આવી જાઓ સેવન વન થ્રી ટુ સેવન નાખી દો તમારું નામ પણ આવી જશે સાચા જવાબ આપશો તો આવશે બુક નેમ ભાઈ મેં જાતે પ્રશ્ન કાઢ્યા છે અંદરથી ઓ એક્ટ વાંચીન કાઢ્યા છે એટલે કોઈ બુકમાંથી નથી ચલો સાચો જવાબ માત્ર સિક્સટી નાઇન પર્સન નો છે ઓગણ સિત્તેર વ્યક્તિએ સાચો જવાબ આપ્યો છે વોરંટ કોના ઉપર કાઢી શકાય જો સમન્સ બધા ઉપર કાઢી શકાય પણ વોરંટ વ્યક્તિ પર જ કાઢી શકાય સમન્સ છે ને સમન્સ સમન્સ તમે વ્યક્તિનું કંપનીનું મંડળીનું તમામનું કાઢી શકો પણ વોરંટ છે ને એ વ્યક્તિનું જ નીકળે એટલે અહીંયા મોટા ભાગના સમન્સ અને વોરન્ટનો ડિફરન્ટ સમજી શક્યા નથી બરાબર છે તો અહીંયા જોઈએ છીએ મોટો ધરખમ ફેરફાર આપણને લેડર બોર્ડમાં જોવા મળવાનો છે કેટલાનો સાચો છે ખબર કેમ લેડર બોર્ડ ઊભું રહી ગયું ભાઈ જવા દે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું લેડર બોર્ડ ચાલો ભાઈ આગળ વધો સીઆરપીસી એક્ટના કયા પ્રકરણમાં અસ્થિર મગજના આરોપી ને સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે અસ્થિર મગજના આરોપીની સંબંધી જોગવાઈ કયા પ્રકરણમાં છે સાતસો 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 દસ ચલો કેટલા સાચા છે ટુ ફોર્ટી ટુ મિત્રોના જવાબ સાચા છે પ્રકરણ પચીસ ની અંદર જોગવાઈ કરવામાં આવી છે અસ્થિર મગજના આરોપી અંગેની બરાબર છે તો જોઈએ છીએ કોણ છે લેડર બોર્ડમાં કઈ સ્થાન પર હા ફેરફાર તો લાગે છે આશાબેન ખોટો છે જવાબ ચલો ફેરફાર પછી પણ પંદર હજારની સિરીઝમાં ત્રણ છે ભગીરથભાઈ મીત અને દર્શન દર્શન પહેલા નંબરે છે બહુ ફેર નથી દીપ ફાસ્ટેસ્ટ છે અને ચેહરસિંહ નવી એન્ટ્રી છે ભાઈ આપણી પાસે ચેહરસિંહ વેરી ગુડ ચેહરસિંહ રાજેન્દ્રસિંહ પણ નવી એન્ટ્રી છે રાજેન્દ્રસિંહ અને છેહરસિંહ બંનેને પણ ખૂબ ખૂબ અભિનંદન ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તે થઈ જાઓ તૈયાર સીઆરપીસી ની કઈ કલમ માં ચુકાદાની ભાષા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવ્યો છે સાચો છે પણ આવ્યો છે પણ એ જશે ચલો જવાબ આપો ફટાફટ ચુકાદાની ભાષા કેવી હોય બસો ને છવ્વીસ મિત્રોનો જવાબ સાચો છે કલમ ત્રણસો ચોપન ચુકાદાની ભાષા જે તે અદાલતની ભાષા હોય એમાં ચુકાદો આવે છે તો કલમ ત્રણસો ચુકાદાની ભાષાનો ઉલ્લેખ છે જોઈએ છે કેટલા મિત્રોનો મિત્રોનો સાચો છે અને ખોટો એટલે ટોપ ચાર જ ફેરફાર ને અવકાશ છે બરાબર છે દીપ ફાસ્ટેસ્ટ છે દીપ જો ઝડપથી આગળ વધે છે સ્ટ્રોબેરી લઈને આવ્યા છે અને ફટાફટ ભૂકા કાઢે છે બરાબર દીપ આગળ વધી રહ્યો છે આશાબેન જવાબ ખોટો પડ્યો છે પાછળ ગયા છે પણ કોઈ વાંધો નહીં ચલો નવી એન્ટ્રી કોઈ છે નહીં પ્રદીપ ગોલ ગઈ વખતે જ આવી ગયા હતા આગળ વધીએ રાજેન્દ્રસિંહ આગળ વધી રહ્યા છે ઝડપથી બહુ જ સરસ રાજેન્દ્રસિંહ પણ ઝડપથી આગળ વધ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર આ રહ્યો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વર્ધીમાં કેટલા સ્ટાર હોય છે પીએસઆઈની ની તમારે જે વર્ધી જોઈએ છે એમાં કેટલા સ્ટાર હોય તો તમને ખબર જ હોય ને એકદમ ઇઝી ક્વેશ્ચન છે પીએસઆઈ ની વર્ધિ તમારે પીએસઆઈ ની વર્ધિ જોઈ છે તો કેટલા સ્ટાર હોય જે મિત્રો આ ટેસ્ટ ની અંદર ટોપર બનશે એમને બધાયને મિત્રો પીએસઆઈ બનાવવા માટે આપણે મદદરૂપ થશું આમ તો તમામ ભાગ લેનાર મિત્રોને લાભ મળે એવો આપણો પ્રયત્ન રહેશે કે ભાઈ તમે બધાય કેટલા સ્ટાર હોય છે તો કે ભાઈ ટુ સ્ટાર હોય છે પીએસઆઈ ને ટુ સ્ટાર હોય પીઆઈ ને થ્રી સ્ટાર હોય બરાબર પીઆઈ ને જીપીએસ લખેલું હોય ગુજરાત પોલીસ સર્વિસ જયારે પીએસઆઈ ને જીપી ગુજરાત પોલીસ લખેલી વળતી હોય અને એએસઆઈને વન સ્ટાર હોય પીએસઆઈ ને ટુ સ્ટાર હોય અને પીઆઈને થ્રી સ્ટાર હોય તો અહીંયા પીએસઆઈ ને ટુ સ્ટાર મળશે કેટલા મળશે તમને સ્ટાર તો ખબર જ હોવી જોઈએ ને તમારા ઘણા તો એવું કીધું નો સ્ટાર સ્ટાર તો ભાઈ સ્ટાર માટે તો બધી મહેનત છે બરાબર જાહેરાત તો કરવી જ પડે ને ભાઈ એકેડમીની જાહેરાત તો કરશું જ ને કલ્પનાબેન જાહેરાત કરી જ ને ભાઈ હો જેને બનવું હોય એના માટે તમને તો કંઈ કીધું નથી આપણે બરાબર છે ચાલો તો આગળ વધીએ પીએસઆ ને શું લખ્યું હોય ગુજરાત પોલીસ પીએસઆ થી ઉપરનો હોદો છે પીઆઈ તો ગુજરાત પોલીસ સર્વિસ ડીવાયએસપી ગુજરાત પોલીસ સર્વિસ એસપી હોય ને તો આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ એવું લખેલું આવે ચલો ચલો મેહુલ ભરવાડ ફાસ્ટેસ્ટ છે અને પહેલા નંબરે દર્શન છે બરાબર છે જે મિત્રો ખરેખર ખૂબ જ સારી તૈયારી કરી છે એવા તમામ મિત્રોનું સ્વાગત છે અને જે મિત્રોને તૈયારી નથી કરવી એને આપણે કહેતા નથી કે તૈયારી કરો બરાબર છે જે મિત્રોને ખરેખર નોકરીની જરૂર છે ખાખી જોઈ જ છે એની હાવ જોઈએ છે એ મિત્રોએ તૈયારી કરી છે ટેસ્ટની અને ખૂબ જ સારું રમી રહ્યા છે બરાબર છે અને જેમ નથી આવડતું એ બિનજરૂરી કોમેન્ટ કરે છે બરાબર એટલે આવડતું હોય તો રમવાનું ના આવડે તો આપણે નહીં બનવાનું પીએસઆઈ બરાબર આપણે હાઉસ વાઈફ રહેવાનું કે હાઉસ હસબન્ડ રહેવાનું જે તમને સારું લાગે છે બરાબર છે ચલો આગળ વધીએ તો નવી એન્ટ્રી મહેન્દ્રસિંહ સોલંકી નવી એન્ટ્રી છે રાજેન્દ્રસિંહ પણ સારું રમી રહ્યા છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આ રહ્યો છે આપણી સ્ક્રીન પર સત્યાવીસ નંબરનો પ્રશ્ન આવી ગયો છે હવે મિત્રો બહુ ઓછા ક્વેશ્ચન બાકી છે લે કે ટુ સ્ટાર વેરી ગુડ મહીપતસિંહ પારૈયા તમારી ખરેખર જે ઈચ્છા છે ને એ પૂરી થાય ભગવાનને એવી આપણે પ્રાર્થના કરીએ તમામ મિત્રો સારામાં સારું મિત્રો તૈયારી કરો બરાબર મહેનત કરવી પડશે એમ નામ કઈ મળવાનું નથી પાને કે ખોના પડતા કંઈ મળતું નથી મહેનત કરવી પડે બરાબર ચલો અને મહેનત કરીને લેવાવાળા મિત્રો પણ છે આપણી પાસે એકસો ચોર્યાસી મિત્રોનો જવાબ સાચો છે બરાબર માનવ તસ્કરી કલમ ત્રણસો સિત્તેર આપણે આર્ટિકલ ત્રણસો સિત્તેર યાદ આવી જાય બરાબર જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો તો અહીંયા માનવ તસ્કરી બરાબર માનવ તસ્કરીની વાત અહીંયા કલમ સેક્શન અહીં કલમ હોય બંધારણમાં આર્ટિકલ હોય અહીં શું હોય કલમ સેક્શન કહેવાય અને કન્સ્ટિટ્યુશનમાં શું કહેવાય આર્ટિકલ કહેવાય અનુચ્છેદ કહેવાય તો કલમ ત્રણસો ની અંદર માનવ તસ્કરીનો ઉલ્લેખ છે બરાબર માનવ તસ્કરી બહુ મોટો ગુનો છે તો અહીંયા કલમ ત્રણસો ની અંદર માનવ તસ્કરીની વાત છે જોઈએ છીએ કેટલા મિત્રોનો જવાબ સાચો છે ચલો ફેરફાર ને અવકાશ છે ફાસ્ટેસ્ટ ભૂપતભાઈ નવી એન્ટ્રી આવી ગઈ છે નવું લાસ્ટ ટાઈમ એન્ટ્રી મારી દીધી છે ટોપ ટેન માં એ કે સાહેબ મફત બેચ તો લેવી જ છે પીએસઆઈ તો બનવું જ છે બરાબર ભૂપતભાઈ નું સ્વાગત છે હિતેન્દ્રસિંહ પણ આવી ગયા છે નવી એન્ટ્રીમાં બરાબર પ્રદીપ ગોલ એક માત્ર બેન આપણે આશાબેન દસમા નંબરે આવી ગયા છે બરાબર બેન સારું રમજો અને તમે જીતશો એવી હિંમત રાખજો દર્શન નાઈ ખરેખર છેલ્લા પાંચ સાત પ્રશ્નથી ફર્સ્ટ નંબરની પોઝિશન મૂકવા તૈયાર નથી બહુ સ્લો સ્ટીડી રાહુલ દ્રવિડ જેમ સમજી સમજીને જવાબ આપે છે પહેલાં હિટિંગ કર્યું સહેવાગ જેમ હવે સ્લો એન્ડ સ્ટીડી રમે છે ચલો તો આપણે આગળ વધીએ ભગીરથ ગઢવી પણ સારું જ રમે છે પણ એ ચોથા નંબરે છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આ રહ્યો છે આપણી સ્ક્રીન પર આવી ગયો છે મહેનત કરીને આ મિત્રો બધાએ મેળવું છે બરાબર મેં માંગું અર્થું દે દે બાત મુજબ મંજૂર નહીં મેં માગું વર્તુ દે દે બાત મુજબ મંજૂર નહીં અગર મેં હાથ ફેલાવું તો તેરી ખુદાઈ દૂર નહીં મહેનત કરીને લેવાનું માગીન નથી લેવાનું બરાબર અને ખરેખર વાંચ્યું છે આ મિત્રોએ ખરેખર બધાને અભિનંદન આપું છું જે ટોપર્સ છે ને તમામને જેને ભાગ લીધો એમને અભિનંદન આપું છું બરાબર છે કે ભાઈ તમે ભવિષ્યમાં આ મેળવી શકશો જો તમે ઈચ્છા છે તો બરાબર ચારસો નેવ્યાસી ડી માસ જોગવાઈ કરવામાં આવી છે વેરી ગુડ તો એ જોગવાઈ છે નકલી ચલની નોટ છાપવાની સાધન સામગ્રી રાખવી ત્રણસો અઠાવન મિત્રો જવાબ સાચો વેરી ગુડ બરાબર તો આપણે ત્યાં ચારસો નેવ્યાસી એ નકલી ચલની નોટ બી નકલી ચલણી નોટ વાપરવી સી નકલી ચલણી નોટ રાખવી અને ડી એના માટેની સાધન સામગ્રી બરાબર તો આ જવાબ સાચો છે ચાર ત્રણસો અઠ્ઠાવન મિત્રોનો જોઈએ છીએ શું છે લેડર બોર્ડની સ્થિતિ બરાબર છે હા ભાઈ નો ખોટો પડ્યો છે કુરેશી સુલેમાન નવી એન્ટ્રી આવી ગઈ છે ફાસ્ટેસ્ટ ભૂપતભાઈ ઝડપથી આગળ વધે છે કે બધા ફાસ્ટેસ્ટ જ આપી દેવા છે હવે ભૂખાઘાટ નાખવા છે કુરેશી સુલેમાન નવી એન્ટ્રી છે ભગીરથભાઈ ગઢવીજી કોઈ હજી આપણી પાસે ટોપ ટેનમાં છે જ તે બરાબર છે એક નવી એન્ટ્રી છેલ્લે છેલ્લે કુરેશિભાઈએ મારી દીધી છે કે સાહેબ હું કેમ બાકી રહી છઉં બરાબર છે તો સુલેમાન ભાઈનું પણ સ્વાગત છે તમામ મિત્રોનું સ્વાગત છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર ચલો આના પછી લાસ્ટ ક્વેશ્ચન આવવાનો છે આ સેકન્ડ લાસ્ટ છે એટલે કે જે મિત્રો ખરેખર જોરદાર રમે છે સર કોમ્પ્યુટરની ટેસ્ટ ગોઠવો ગોઠવું શું ગોઠવું સો ટકા હો ચલો સીઆરપીસી ની કઈ કલમમાં પત્ની બાળકો માતા પિતાને ભરણપોષણ પોષણ આપવા પતિ પિતા અને પુત્ર ની જવાબદારી નક્કી કરેલ છે સાચો જવાબ ચારસો ને દસ મિત્રો એ કલમ એકસો પચીસ ની અંદર આ વાત કરવામાં આવી છે બરાબર એટલે કે ભાઈ પત્ની બાળકો અને માતા પિતા પત્નીની સંભાળ પતિ બાળકોની સંભાળ પિતા અને માતા પિતાની સંભાળ પુત્રોએ રાખવી આવી જોગવાઈ એકસો પચીસ ની અંદર કરી છે સીઆરપીસી ની જોઈએ છીએ કેટલા મિત્રો સાચો જવાબ આપ્યો છે કોણ છે બોર્ડમાં ફર્સ્ટ એટલે કે સાચો જવાબ આપ્યો છે કોઈ બાર જવા માંગતું નથી બરાબર છે ફાસ્ટેસ્ટ છે મેહુલ ભરવાડ મેહુલ ભરવાડ અંતે અગ્રેસિવ બની ગયા છે અને એ કે આપણે પહેલા નંબરે સાહેબ જવું છે બરાબર એટલે ખરેખર ખૂબ જ સારો પ્રયત્ન છે મેહુલ ભરવાડનો બહુ નજીક પહોંચી ગયા છે પહેલા નંબરે દર્શન નાઈ છે આમ અડ્ડો જમાઈને બેઠા છે કે ભાઈ હું સાહેબ જવા નહીં દઉં પીએસઆઈ તો બનવું જ છે એની હાવ બનવું છે ભાઈ હુ કેન ક્રુક બનવું છે તો એ દર્શન નાઈ મેહુલ ભરવાડ મિત દેસાઈ તમામ મિત્રોને ખરેખર અભિનંદન છે હિતેન્દ્રસિંહ ભગીરથભાઈ ગઢવી મહેન્દ્રસિંહ સોલંકી તમામનું સ્વાગત રાજેન્દ્રસિંહ ચલો મહેન્દ્રસિંહ સોલંકી પણ નવી એન્ટ્રી છે જોરદાર રમીન આગળ આવી ગયા છે મહેન્દ્રસિંહ સોલંકી છેલ્લો ક્વેશ્ચન આવી રહ્યો છે આપની સ્ક્રીન પર લાસ્ટ પછી આપણા ટોપ ટેન વિનર મિત્રો બરાબર છે ખાસ પોત પોતાનો સ્ક્રીનશોટ લેવો ભૂલતા નહીં ડિસ્કાઉન્ટ લેવાનું હોય તો પણ અને ફ્રી બેચનો લાભ મળવાનો પેલા દસ ને એમને પણ પછી એક થી સો સુધીના ને ટકા ડિસ્કાઉન્ટ છે એમને પણ અને પાછળ એકસો થી ત્રણસો સુધીના ને અને બાકી બધા સ્ક્રીનશોટ તો લેવાનો તમારો કારણ કે તમને બધા ડિસ્કાઉન્ટ વીસ ટકા તો આપ્યું જ છે કોન્સ્ટેબલ બેચ પીએસઆઈ એએસઆઈ બેચ અને ટાર્ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી એમાં બધું આવી ગયું પોલીસ આવી ગઈ તલાટી આવી ગયા ક્લાર્ક આવી ગયા બધું આવી ગયું બિન સચિવાલય આવી ગઈ એફઆઈઆર બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એવો પ્રશ્ન હતો સાચો જવાબ પડ્યો છે ચારસો બાસઠ મિત્રનો કે ભાઈ એફઆઈઆર ના દસ રૂપિયા લેવાના કાંઈ ના લેવાનું હોય મફત આપવાની હોય એફઆઈઆર કેવી હોય ફ્રી આપવાની હોય બરાબર છે હા એકસો માં એફઆઈઆર ની જોગવાઈ છે એ એ સાચું છે 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 બરાબર હવે ઓનલાઈન કરી શકાય ફર્સ્ટ એપ અને જો પોલીસ એફઆઈઆર લેવા ના પાડે તો તમે સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ ને મોકલી શકો છો પોસ્ટથી તો અહીંયા કયું વિધાન ખોટું છે તો એફઆઈઆરની દસ રૂપિયા ફી ના હોય મફત હોય કેવી હોય ફ્રી હવે જોઈએ છીએ લાસ્ટ મિત્રો આપણે જે કોઈ પહેલા નંબરે છે એને વધાવી લેશું આમ તો દર્શન જ છે ખોટો જવાબ ના આપ્યો હોય તો અને ખોટો આપે જ નહીં બહુ સ્લો એન્ડ સ્ટીડી રહીમાં છે જોરદાર ગેમ રહીમાં છે દર્શન નાઈ અને મિત્રો ફર્સ્ટ નંબર પર છે દર્શન નાઈ તો આપણે બધા મિત્રો દર્શન નાઈ ને ખૂબ ખૂબ અભિનંદન વેરી ગુડ વેલ પ્લેડ અને તમામ ટોપર્સ જે દસ છે એમને મિત્રો જ્ઞાન એકેડમી તરફથી તમને જે બેચ જોઈએ પીએસઆઈ એએસઆઈની છે ટાર્ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી છે ત્રણ માંથી જે જોઈએ તમારા માટે ખાસ તમારો સ્ક્રીનશોટ લઈ લેજો જે મિત્રોને અંદર રેન્ક રેન્ક છે પોતાનો ફટાફટ કોમેન્ટ કરજો પોતાનો એક થી સો સુધી અગિયાર થી સો સુધીના મિત્રો સાઠ ટકા એકસો એક થી ત્રણસો સુધીના મિત્રોને ડિસ્કાઉન્ટ છે પચાસ ટકા અને ત્રણસો પછીના મિત્રોને ડિસ્કાઉન્ટ છે તો ત્રણસો પછીના મિત્રોને ડિસ્કાઉન્ટ છે વીસ ટકા બધાને હા જીએલ ટ્વેન્ટી કોડ નાખીને વીસ ટકા ડિસ્કાઉન્ટ તમે મેળવી શકો છો દર્શનભાઈને કોંગ્રેચ્યુલેશન જ્ઞાન પરિવાર તરફથી ટોપ ટેન તમામને કોંગ્રેચ્યુલેશન બરાબર છે આશાબેન પણ ટોપ ટેનમાં રહી ગયા છે એક બેન તરીકે ટોપ ટેનમાં એક બેન આવ્યા છે તો આશાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન મેહુલ ભરવાડ મિત દેસાઈ બરાબર રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ભૂપતભાઈ ભગીરથભાઈ ગઢવી પ્રદીપ ગોલ તમામ મિત્રોને હિતેન્દ્રસિંહ તમામ જે ટોપર્સ છે ટોપ ટેન છે એમને મિત્રો ફ્રી બેચ મળશે બરાબર તમારું ઝડપથી એસેસ મળી જશે તમારો સ્ક્રીનશોટ લઈ લેજો અમને મોકલી આપજો અને જો તમને આ ટેસ્ટની અંદર મજા આવતી હોય તો મિત્રો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ટેસ્ટ હોય ત્યારે ખરેખર લાઈવ આવજો અને આ તમારું જે જ્ઞાન છે તમારું જે નોલેજ છે ખરેખર ગુજરાતના કાયદા કિંગ દર્શન નાઈ ને આપણે આ જે કાયદા કિંગ તરીકે મિત્રો બિરુદ્ધ આપીએ છીએ નાન પરિવાર તરફથી કે ભાઈ ખરેખર એમનું નોલેજ સારું છે એમને પુરવાર કરી દીધું છે લાઈવ કરી દીધું છે આઠસો મિત્રોની વચ્ચે એમણે મિત્રો પહેલો નંબર મેળવ્યો છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન તમામ મિત્રોને અભિનંદન જેટલા પણ મિત્રો જોડાણા તમામને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા નેક્સ્ટ ક્વિઝ છે એ આપણે મેન્ટી ડોટ કોમ ઉપર બુધવારે છે અને ગુજરાતી વ્યાકરણની છે બરાબર અને પછી આપણે દર બુધવારે અને રવિવારે ક્વિઝનું આયોજન કરતા હોઈએ છીએ બરાબર છતાંય તમારે કોઈ કમેન્ટ કરશું અને કોઈ ક્વીઝ બાકી આપણે રહેતી હોય સબ્જેક્ટની તો એ પણ રાખશું બરાબર તમારા બધાનો સારામાં સારો આવી રીતનો સરસ મજાનો સપોર્ટ છે સરસ મજાનો તમારો પ્રતિભાવ છે તો આપણે આ રીતે તમે સહકાર આપતા રહો આપ રીતે ટેસ્ટ આપણે રમતા રહેશું મજા આવી ગઈ વેરી ગુડ સરસ તો નેવ્યાસીમો રેન્ક આવ્યો છે વડેખણીયા હરેશ વેરી ગુડ ટૂંકા માયરા તો આવી ગયો છે તો તમે પણ ભવિષ્યમાં સારો રેન્ક મેળવશો બરાબર છે અને સારામાં સારું ડિસ્કાઉન્ટ તમને મળે બરાબર છે એવો આપણો પ્રયત્ન રહેશે સાઠ ટકા ડિસ્કાઉન્ટ અગિયારથી સો સુધીના મિત્રોને એકસો એકથી ત્રણસો સુધીના મિત્રોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે અને એના પછીના મિત્રોને વીસ ટકા ડિસ્કાઉન્ટ છે અને બાકી લિંક આપણે મૂકેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે ફ્રી માટેની લિંક છે સાઈઠ ટકા ડિસ્કાઉન્ટની લિંક છે પચાસ ટકા ની લિંક છે અને બાકી બધા વીસ ટકા વાળાને અત્યારે જીએલ ટ્વેન્ટી નાખીને સીધી જ કોન્સ્ટેબલ બેચ પીએસઆઈ બેચ હા ત્રણ દિવસ માટે આ ચાલુ રહેશે મિત્રો ડિસ્કાઉન્ટ ઓફર થ્રી ડેઝ બુધવાર સુધી આ ઓફર ચાલુ રહેશે ચાલો મિત્રો તો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત